અને એમાં બેન વિચાર એવો છે કે વ્યક્તિ પોતે આવે અને એમ કહે કે પોતે ખરેખર જીવન કેવી રીતે જીવ્યા છે અને એમનો જન્મ થયો, એનો માહોલ કેમ ઉછળતા ગયા, એમણે પણ સંઘર્ષો કર્યા છે તો સંઘર્ષોમાંથી કેમ માર્ગ કાઢ્યો, હાર્યા નથી, થાક્યા નથી, એમની વાત નિરાતે કરે. હું આપને વિનંતી કરું કે આપના જન્મકાળની, આપના માતા પિતાની અને કુટુંબના ઉછેર વિશેની આપ અમને વાત કરો. મારું મોસાળ એટલે મારા દાદા, તે છે ડૉક્ટર મણિધર પ્રસાદ વ્યાસ, જે છે તો ધારાસણામાં જે મીઠા સત્યાગ્રહમાં જે સૌથી પહેલી ટુકડી ગઈ હતી તેના એ લીડર હતા. આમ તો એ સિવિલ સર્જન હતા, અહીંયાની અમદાવાદની સિવિલ હોસ્પિટલના વડા હતા. એ જમાનામાં તો અંગ્રેજો જ એ પદ ધરાવતા, પણ એ બહુ સેવાભાવી, બહુ કુશળ અને બહુ ઉત્સાહી ને બહુ મહેનતુ હતા. અને યંગ એટલે પછી ગાંધીજીના નું બધું લખાણ વાંચતા વાંચતા બદલાઈ ગયા, એટલે એમણે બધું સરકારી નોકરી છોડી દીધી ને ઇટ્સ અ હોલ સ્ટોરી. પણ તો એવા મારા દાદા, મારા દાદી પણ એવા જ આમ ખખડધજ, ઊંચા ટટ્ટા, બહાદુર, મોટો અવાજ. તો ને ખાડિયાની દેસાઈની પોળ એટલે એ વખતે આઝાદીની લડત ચાલતી હતી તેમાં બહુ જ એટલે બહુ એક્ટિવ હતા. ને મારા મામીઓ તે યંગ, અને મારા મામાઓ જેલમાં, મારા દાદાજી જેલમાં, એટલે બધા સ્ત્રીઓથી જ આખું છે તો ઘર ચાલતું હતું. તો રેલી આવે, સરઘસો આવે, પછી પાછળ પોલીસ પડે, બધા ઘરમાં ઘૂસી જાય, એટલે એટલે પાછળથી પોલીસ આવતી એટલે પોલીસથી બચવા માટે. તો પછી અમે સંતાડી દઈએ, એટલે હું નાની હતી તે મને યાદ છે કેવી રીતે ક્યાં ક્યાં સંતાડવાની એની જગ્યા અમે હંમેશા શોધતા હોઈએ. ને એટલે એ એટલે એ વાતાવરણમાં હું મોટી થઈ. પછી જો કે હું ઉછરી સુરતમાં, એટલે છે તો ભણી ગણી બધું સુરતમાં કોલેજમાં, એટલે મેટ્રિક પાસ થઈ 47માં. સુરત કેમ રહેવાનું થયું? કારણ કે મારા પિતાજી છે વકીલાત કરતા હતા અને મારા કાકા, મોટા કાકા હતા તે પણ વકીલ, એટલે એટલે પછી તો એમના પિતાજીએ કીધું કે છે તો બંને છોકરાઓ એક જ કોર્ટમાં નહીં, એટલે પછી તો મારા એટલે મારા પિતાજીને પછી સુરત મોકલ્યા. બરાબર. એટલે ત્યાં એટલે અમે પણ અત્યારે સુરતનું નું ખેંચાણ વધારે ઇવન આજે પણ. તો એટલે ત્યાં ભણ્યા, મેં LLB કર્યું, પછી વકીલાત કરવાનો. જીવન લગભગ અભ્યાસનું બધું સુરતમાં જ વીત્યું. હા, અભ્યાસ બધું સુરતમાં, પણ જ્યારે જ્યારે વેકેશન પડે, પ્રસંગો હોય એટલે અમદાવાદ આવવાનું થાય છે, મોસાળ આવવાનું થાય. કુટુંબમાં પિતાશ્રી વકીલ હતા, પણ માતુશ્રીના સાથેના સ્મરણો, કારણ કે માતાનો ઉછેર છે એ બાળકમાં બહુ બધું ઉમેરતું હોય છે, બોલ્યા વગર માં ઘણું બધું કહી જતી હોય છે, તો એના વિશે કંઈ વાત કરશો માતાજી સાથેના સંસ્મરણોની? મારા માં વનલીલાબેન, એમને ભણવાનો બહુ શોખ, એટલે મારા દાદી કહેતા હતા. પછી નિશાળ પણ એ ત્રણ ચોપડી ભણ્યા, પછી લગ્ન કરી દીધા, ને પછી જરા મોટા થયા એટલે સાસરે મોકલી દીધા. પણ પછી એમને એમને શાળા છોડાવી એટલે રડતા રડતા પછી બહુ ઘરમાં ધમાલ કરી, એટલે મારા દાદાજીએ કીધું કે છે તો મારા મામાઓને ભણાવવા માટે છે તો જે માસ્તર આવે છે તો એના પાસે તું બેસ છે, એટલે એ છે તો મામાઓ ભાગી જાય પણ પણ એ બેસીને ભણે. પછી છે તો પરણ્યા, ને છે તો મારા પિતાજી તો એક રીતે કહીએ તો એ છે તો જન્મથી જ જાણે કે શિક્ષક, એટલે એમને ભણાવ્યા વગર ચાલે જ નહીં, એટલે પહેલાં પાઠશાળાથી શરૂ કરીને કરતાં કરતાં એ છે તો ઘરે ભણ્યા. છે મોટાભાગનું મારા પિતાજી ભણાવ્યું, પછી પાછળથી ટ્યુટર રાખ્યા. પછી જ્યારે હું જે વર્ષે જ BA થઈ એ વર્ષે એ છે તો મેટ્રિક પાસ થયા. અને પછી મેટ્રિકથી એમણે પછી કરવે યુનિવર્સિટીમાં GA કર્યું, એટલે એમને ભણવાનો બહુ શોખ,
सुविचारों जरा वधारे मारा फादर करता है वधारे प्रगतिशील अने तो अखिलेन महिला परिषद में पण ए काम करता था ते अने हूँ अने मने पण छे तो वकील बनावानो एमनो बहु उत्साह हतो कारण के अमारे भाई नहोता अने अमारो कुटुंबमां बधा ज वकीलो हता એટલે એટલે મારા કાકાના દીકરાઓ ને બધા એટલે કીધું કે છે તો મારે પણ વકીલ જ થવાનું ભલે ને છે તો ભાઈ નથી તો શું થયું. પ્રાથમિક શાળા સુરતની કઈ શાળામાં અભ્યાસ કર્યો આપે? હું છઠ્ઠા નંબરની સ્કૂલ આમલીરાનમાં. અચ્છા, ત્યાં ભણી. અને એ એ વખત ઇલાબેન આપનું ભણતર પ્રત્યેની રૂચિ કેવી, કયા વિષયોમાં વધુ આપને? તમે મારી રુચિ ના પૂછો, મારા મા બાપની રુચિ પૂછો. એમને એટલો બધો ભણાવવાનો ઉત્સાહ હતો તો મને 6 વર્ષની ઉંમરે જયારે સ્કૂલમાં દાખલ થવાનું હોય ત્યારે દાખલ કરી ત્યારે મને ઓલરેડી 3જા ધોરણમાં મૂકી દીધી. ઓહો. એટલે હું 13 વર્ષે તો હું મેટ્રિક પાસ થઈ અને 17 વર્ષે BA પાસ થઈ, 19 વર્ષે હું LLB પાસ થઈ. શું વાત છે બાબા. અને પછી 20મે વર્ષે એ હું છે તો વકીલાત કરવા માટે એ છે તો મજૂર મહાજન સંઘમાં જોડાઈ. 21મે વર્ષે પહેલું બાળક અને 23મે વર્ષે બીજું બાળક, પછી આઝાદ. ઓહો. એટલે બધા એટલે છે મારા મા બાપને બધું બહુ ઉતાવળ હતી. એ સમયના કોઈ શિક્ષકો મનમાં બેઠેલા છે? કારણ કે એ વખતનું શિક્ષણ પણ આજથી અલગ હતું. અમારે એક પારસી શિક્ષક હતા, એમનું નામ હતું તલાટી, તલાટી સાહેબ. એ કરાચીથી હતા કારણ કે ત્યારે તો બોમ્બે સ્ટેટ આખું હતું ને, એટલે છે તો કરાચી સિંધ પણ છે તો બોમ્બે સ્ટેટમાં આવી જતું હતું. એટલે એ બહુ સારા શિક્ષક હતા. આમ તો હતા ગણિતના, એટલે ગણિત તો જાણે પાકું સરસ છે તો શીખવાડે ને શીખવવાની રીત, પણ એ સાથે સાથે એ જીવનના મૂલ્યોની બહુ વાત કરતા હતા. એટલે એ મને બહુ જ છે તો યાદ છે. અને કડક બી ખરા ને બહુ પ્રેમાળ, જે અંગ્રેજીના બી નવા નવા શબ્દો લઈ આવે એવી રીતના સંસ્કૃતના શિક્ષક હતા ને એ પણ છે તો ભણાવે સંસ્કૃત, અને મને છે તો ભાષા પ્રત્યે થોડું જરા ખેંચાણ વધારે, પણ સંસ્કૃતમાં બધી ક્યાં ક્યાંથી જોક્સ લઈ આવે. આપણને ખબર નહીં કે સંસ્કૃતના શ્લોકોમાં આટલો આટલો હ્યુમર હશે, એમાં કશું કે છે તો શ્લેષ ને વ્યંગ ને બધું, વ્યંગ ને બધું એટલું બધું લઈ આવે. એટલે જ્યારે બી ફ્રી પીરિયડમાં કોઈ ટીચર ના આવવાના હોય તો અમને છે તો બહુ થાય કે આ જો ઉપાધ્યાય સાહેબ આવે અથવા તો તલાટી સાહેબ આવે તો બહુ છે મજા આવે. પણ અમારો વખતે શિક્ષકો એટલે આખું વાતાવરણ જ આઝાદીનું છે લડતનું હતું ને, એટલે અમારા શિક્ષકો પણ અમને એવું જ છે તો કહ્યું કે એ તમે છે તો મોટા થઈને દેશને આઝાદ કરવાના ના એ કરો, પછી દેશનું ચારિત્ર ઘડવાનું છે, એટલે આપણું બી ચારિત્ર હશે તો જ દેશનું ચારિત્ર ઘડાય, અને તમે છે તો ગામડામાં જજો. અને પછી જ્યારે કોલેજમાં જવાનું થયું ત્યારે છે તો વધારે જોરદાર, કારણ કે તે વખતે આઝાદી મળી ગઈ હતી જ્યારે ભણતા હતા સ્કૂલમાં, તો તે વખતે એ છે તો ક્યાંક ક્લાસ ચાલતો હોય ને ક્યાંક ભગતસિંહની કઈ વાત આવે અથવા ક્યાંક કોઈ જગ્યાએ ગોળીબાર થયો એટલે પછી છે તો ક્લાસ બંધ ના કરી દે, પણ એ બધું એને લગતી પાછી બધી છે ભૂમિકા આપી ને આઝાદી શું ને કેમ આવો છે તો બલિદાન આપવાનું અને એ છે બલિદાનની પાછળ શું શું બીજા બી કેટલા અનેક લોકોના બલિદાન છે ને ત્યારે આઝાદી મળે છે ને એવું બધું છે તો સમજાવે. એટલે એ આખું વાતાવરણ જ એવું હતું. પછી ઘરમાં બી એવું વાતાવરણ, પછી કોલેજમાં ગયા ને તો કોલેજમાં તો આઝાદી મળી, આપણે સ્વતંત્ર થયા અને હવે આખું દેશનું નવનિર્માણ કરવાનું એ સપનાને એ આખી અભિલાષા હતી ને. એટલે અમારા કોલેજના ટીચર્સ પણ છે તો બહુ જ સારા હતા, બહુ પ્રેરણાદાયી. એ પણ કહે કે તમે એ છે તો ગામડામાં જાઓ, ત્યાં કામ કરો, ત્યાં રહો. એટલે કે આઝાદી કંઈ એકલી કંઈ એમ કે દિલ્હી માટેની નથી કે અથવા તો અથવા જવાહરલાલ નહેરુ માટે નથી,
છે તો સ્ત્રીઓ માટે આઝાદી છે તો મહત્વની છે, સ્વતંત્રતા માટે છે. તો જે જનજાતિ છે તો જે પાછળ રહી ગયા છે એ બધાએ પણ છે તો સ્વતંત્રના મુખ્ય પ્રવાહમાં એમને બી લાવવાના છે. એ બધા માર્જિનલાઇઝ થઈ ગયા છે, એ બધાને માર્જિનમાંથી મેઇન સ્ટ્રીમમાં લાવવાના છે. આવો અમને સમજાવ. ને અમારે કોઈ કન્ફ્યુઝન તો મનમાં હતું જ નહીં કે હવે કેવી કરિયર હશે ને વોટ વિલ બી અવર સ્ટ્રેટેજી ને, કારણ કે શિક્ષકોએ રસ્તો બતાવ્યો, આખા સમાજના વાતાવરણે રસ્તો બતાવ્યો અને ગાંધીજીએ તો મૂલ્યો આપ્યા જ હતા. એટલે શું કરવું તે તો ગાંધીજીએ કેવી રીતના કરવું, શું સાચું કહેવાય શું ખોટું કહેવાય એ બધું એમણે તો સમજાવેલું જ હતું. એટલે હું માનું છું કે અમારી પેઢી વખતના ને અત્યારે જેમ યંગ લોકોની આખી કરિયર છે બાંધવાનું પ્લાનિંગ ને બધું છે, એવું તે વખતે એટલીસ્ટ અમારા વાતાવરણમાં તો મને યાદ નથી. એટલે સહજતાથી કદાચ વિષય શિક્ષણને બદલે જીવન શિક્ષણ જ ચાલ્યું, માહોલ એવો હતો અને ગાંધી જેવું બહુ મોટું એક નેતૃત્વ આપણી પાસે હતું. બેન, ગાંધીજીની વિદાય અને આપણું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થવું એ સમય આપની લગભગ ટીન એજ હશે એવું આપના જન્મના આધારે મને લાગે છે. તો એ સમયના એવા કેવા, કારણ કે આપે તો એ બધું જોયું છે અને આંદોલન પણ જોયું અને સ્વતંત્ર ભારત થયું એ પણ જોયું અને મહાત્માજીની વિદાયનો પણ આપને સંદેશ મળ્યો છે, એ સમયના કોઈ સંસ્મરણો છે? કારણ કે અમે તો એના પછી જ બહુ જન્મ્યા છીએ. એક સાંજે મને લાગે 5-1 વાગ્યા હશે ત્યારે અમે ઘરમાં હતા ને સમાચાર આવ્યા કે ગાંધીજીને એ થઈ, કારણ કે ત્યાં તો સમાચાર આવતા બી વાર લાગે ને, તો ગાંધીજીની હત્યા થઈ. એટલે અમારા અને અમારા પડોશી વચ્ચે ચર્ચા થઈ. એટલે અમારા પડોશીએ કહ્યું કે એ છે તો કોઈ મુસલમાને મારી નાખ્યા, અને છે તો મારા બાપુજી મારા માં ખાસ કરીને, અને અમે કીધું કે ના આપણા જ લોકો હશે કે જેણે એવું. એટલે કે એટલે પછી મારા માં બધું ઇતિહાસ છે બતાવવા લાગ્યા કે જે કે આવા જ્યારે જ્યારે એ કેમ કે ખૂન થયા છે તો ત્યારે છે તો એમના પોતાના જે નજીકના જે હરીફો હોય છે ને એ જ આવા કૃત્યો કરતા હોય છે. ખરેખર જેને આપણે છે તો દુશ્મન માનતા હોય એ દુશ્મન ના કરે એવું બધું એવી ચર્ચા ચાલી કે કોણે કર્યું. પછી તો રેડિયો ઉપર આવ્યું એટલે તો બહુ આમ શોક જેવું થઈ ગયું હતું. મારા માં તો રડતા હતા, હું તો નહોતી રડી, પણ મારા માને છે તો બહુ દુઃખ થયું હતું. પછી મારા દાદાજીએ પણ છે તો મૌન લગભગ અઠવાડિયા સુધી મૌન રાખ્યું હતું. અમે પણ એ દર શુક્રવારે એ પછી દર શુક્રવારે મૌન રાખતા હતા. અને એના વિશે હવે એ તો હિન્દુ મુસલમાનની મારામારી વિશે તો આપણે કોઈ દિવસે આવી ભૂલ ફરી ના કરવી. એટલે દેશમાંથી આપણે છે દેશનો એક ટુકડો તો આપણે છે તો છૂટો પાડ્યો, આપણી મૂર્ખામીને કારણે આપણે સાથે ના રહ્યા, સંપ ના રાખ્યો. તો હવે પછી એવું ના થવું જોઈએ એવું અમને છે તો શાળામાં કહ્યું. પછી એ દિવસે પ્રાર્થના હતી, એટલે બીજે દિવસે તો પછી મને છે તો પ્રાર્થના વખતે કહ્યું કે તમે ગાઓ, તો પછી મેં એક કવિતા બી બનાવેલી એટલે મેં ગાઈ. પછી અમારા શિક્ષકો બી રડતા હતા એ મને યાદ રહી ગયું. એટલે સ્પોન્ટેનિયસ જ એ કવિતા ના ના આગલે દિવસે મેં રાત્રે થોડી ગોઠવી હતી આમ. એટલે સંગીત અને સાહિત્ય તરફનો શોખ પહેલેથી ખરો કે સંગીત સાથે તો છે? સંગીત સાથે તો છે, પાકો છે. અને એ ખાસ આ કવિતાની વાત આવી એટલે કે એ ઘરના માહોલમાં સંગીત કે એનો ગુંજારો કે એવું કશું હતું એટલે આપનામાં એકવાર એટલે ગાવાનું તો જાણે કે ના ઘરોમાં ગાવાનું તો છે જ, અને ગરબા છે ગાવાના એટલે એ વખતે તો દેશેની પોળમાં ગરબા થાય ખાડિયામાં,
તો મારા માસી બહુ સરસ ગાતા, તે એમને સાંભળવા અને મારા માં પણ સરસ ગાતા, પણ મારા માસી તો બધા કરતા, એ આખું આખું બહેનપણીઓનું ગ્રુપ હતું. તે ત્યાં દેશીનું પૂર્ણ ગરબા બહુ વખણાય, તો તે એમને સાંભળવા, એમનું નામ તરુલતા, તો એ ને સાંભળવા બધા જુદી જુદી પોળોમાંથી આવતા. એટલે અત્યારે જે અખાનો પેલું મૂક્યું છે ને, એ તો પૂતળું, એ જ એ જ ઘર અમારો. તો એ જ આખો જે ઓટલો છે અને વચ્ચે અને કૂવો છે, હવે કૂવાને તો છે તો ઢાંકી દીધો છે, તો ત્યાં જ અગાડી છે તો ચોકમાં ગરબા થતા હતા. એટલે ચિનુભાઈનો પણ વંડો ત્યાં જ, અને વંડો નહીં પણ એમનું છે રહેઠાણ ને, એટલે ત્યાં બધા ખાસ કરીને પુરુષો આમ અંધારામાં બેસે બધાના ઓટલા ઉપર, લાઇટો બંધ, અને પછી અહીંયા ઘડી દીવો મૂક્યો હોય ને એના ફરતે ગરબો ગાતા હોય, લાંબા લાંબા ગરબા, એટલા સરસ ને એમનો અવાજ પણ એટલો સરસ હતો. એટલે મારા માં તો દિલરૂબા પણ શીખતા હતા, પછી પેટી વગાડતા હતા, એટલે મને એટલું બધું નહોતું આવડતું એ વખતે, પણ એટલે ગાવાનું પછી દર રવિવારે સવારના બ્રેકફાસ્ટના પહેલાં છે તો પ્રાર્થના કરવાની, કારણ કે મારા પિતાજી મારા કાકા બહુ આમ ભજન ને સારું ગા સારું ગાવાના બહુ આમ આગ્રહી હતા, એટલે પ્રેક્ટિસ નહીં રાખો તો પછી શું. એટલે પછી નવું એ જૂના જૂના પણ નહીં, નવા બી સારા ગીતો શીખો સંભળાવો, કોઈ ઘરમાં કોઈ તિથિ હોય સારી માઠી તો ત્યારે પણ બેસીને પ્રાર્થના કરવાની ગાવાનો, એટલે એવું હતું. પણ મને મને પોતાને સંગીતમાંથી બહુ એવું થયું કે અમારા ઘર પાસે જ સપ્તકની એ છે, એટલે સ્કૂલ છે, એ છે તો વિદ્યાનગર સ્કૂલ, ને ત્યાં સપ્તકનું છે તો રોજ સાંજે ક્લાસ ચાલે, બહુ પાસે. તો એટલે પછી મેં છે તો ઘરે કહ્યું એમને કે મારે જવું છે, પણ હું તો એટલી બધી કામમાં એ હતી ને કે કોઈ કોઈ રેગ્યુલર કોઈ સંગીતના ક્લાસમાં જઈ શકું એવું કોઈ આમ કે શક્ય જ નહોતું, કારણ કે છોકરા બી નાના હતા, બે બાળકો, ઘરનું કામ ને આ બધું કામ, માજનનું ને સેવાનું. એટલે એમણે કહ્યું કે ધેર ઇઝ ટાઈમ ફોર એવરીથિંગ, તું હું જ્યારે બી મને આમ રહી રહીને થઈ આવે કે હું જાઉં સંગીતમાં, તો એ કહે છે તો ધેર ઇઝ ટાઈમ ફોર એવરીથિંગ. પછી હું જ્યારે છે તો સેવામાંથી જ્યારે એટલે રિટાયર તો ના કહેવાય, પણ જ્યારે એટલે મારું સ્થાન જે હતું એટલે પ્રધાનમંત્રીનું, તે મેં જ્યારે છે તો મૂક્યું બાજુ પર, ત્યારે એવું થયું કે બધે એટલી બધી ચૂંટણી થઈ ગઈ, પછી નવી કારોબારી જૂની કારોબારી એ બંને સામસામે બેઠા, બધાની ઓળખાણ કરી, વિદાય આપ્યું, મેં પછી સલાહ આપી કે કેમ ચલાવવું બધું, ને પછી બધા નવા હોદ્દેદારો પણ એમના સ્થાન પર આવી ગયા, ને પછી એકદમ સડનલી માય રોલ વોઝ ઓવર. એટલે પછી હું છે તો ચાલીને પછી નીચલા માળમાં જ્યાં મારી ઓફિસ તેમાં બેઠી, પણ કંઈ એકાએક મને એ ઓફિસ એ ખુશીમાં બેસવાનું જ કંઈક અડવું લાગ્યું. એટલે મેં અમારા બેન હતા, મેં કીધું સૂર્યાબેન ચાલો, એટલે જઈને હું પછી મારી રિક્ષામાં હું જઈને સીધી બેસી ગઈ. પછી મને થયું કે કેમ આમ થયું, પણ બધા બેઠેલા કોઈ કશું બોલ્યું જ નહીં, બેન શુભેચ્છા કે આમ કે તેમ કે, એટલે મને એકદમ ડૂમો ભરાઈ ગયો. મને ખબર હતી કે આ બધા એકદમ તો એમને ખબર હતી એક વર્ષથી કે હું હવે નહીં હોઉં એ સ્થાન પર, પણ છતાં એમણે માન્યું નહીં હોય કે શું, તો બધા જ એવરીબડી વોઝ ડમ. અને પછી મને એટલે આમ રિક્ષામાં હું છે તો ઘરે જતી હતી તરત, મને એકદમ આમ એ થઈ ગયું,
પછી ડાબે હાથે ઘર પાસે જ પછી સપ્તક આવે, તો હું તો ત્યાં ઉતરી ગઈ. પછી દાદા ચડી નીચે નંદનભાઈ બેઠેલા કે આવો બેન આવો આવો એમ કે, હું તો સીધી ઉપર ચડી અને છે તો વિકાસભાઈનો ક્લાસ ચાલતો હતો, તો તેમાં જઈને બેસી ગઈ. તો પછી ક્લાસ તો ચાલતો રહ્યો. પછી વિકાસભાઈએ પૂછ્યું કે કેમ બેન તમે આવ્યા છો, તો મેં કીધું કે મારે છે તો જોડાવું છે. એટલે એમણે કીધું કે છે તો સહેજ ગાય બતાવો, એટલે તમારો સુર કયો છે, કાળી ચાર કે કાળી પાંચ કે એમ કરીને. પછી કીધું કે સારી વાત છે. પછી હું જોડાઈ, પણ એનું સ્ટીલ આઈ વોઝ સો બિઝી, કંઈ એકદમ કંઈ ઓછું કંઈ, એટલે પછી નિયમિત જવાય નહીં. તો એમણે કહ્યું કે આવું ના ચાલે, તમે નિયમિત આવવાના હો તો, નહીં તો પછી મન ફાવે તમે આવો તો એવું ના ચાલે. પછી તો એક બે વર્ષ છે તો વીતી ગયા, પછી ઘરે શીખવાનું રાખ્યું. પણ એટલે તો એમણે કીધું હતું ને કે જેમ ટાઈમ ફોર એવરીથિંગ, તો અત્યારે મને બહુ સારું રહે છે. નથી કારણ કે હવે તો મ્યુઝિક એક થેરાપી તરીકે બહુ મોટે પાયે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. તમે એક કલાક ગાઓ એટલે પ્રાણાયામ જે છે, એટલે શ્વાસાયામ પ્રાણાયામ બધું થઈ ગયું. કે તમારે શ્વાસ રોકવો બી પડે, તમારે શ્વાસ કાઢવો બી પડે, તમારે શ્વાસ લેવો પડે ઊંડામાં ઊંડો. ઘણી વખતે હું મને એમ થાય કે ચાલો આજે જરાક આમ જરા લો લાગે છે, પ્રેશર કે ડાઉન છે કે એવું કંઈક, તો આજે નથી બેસવું. જેમ કહું કે કંઈ નહીં આવી જશે તો પછી ઓમ કરી લઈશું. પણ એ 20 મિનિટ ઓમ થતામાં તો જે થતું હોય તે બધું કંજાણે ક્યાંય તું થઈ જાય. ઇવન પેટમાં દુખતું હોય તો પણ મંડી જાય. સાચું કહું છું, એ કંજાણે શું એનામાં એ છે. એટલે એ થેરપી પણ છે ને, આપણું મન પણ ફોકસ થાય. એટલે આપણે કાં કઈ બહારના માટે ગાવાનું છે, આપણે તો આપણા પોતાના જ આનંદ માટે ગાવું છે. એટલે બહુ ઉત્તમ. બેન, આપે વકીલાત 20 વર્ષે શરૂ કરી અને બધું એક ક્રમમાં ફટાફટ બધું ભણવાનું થયું, વકીલાત શરૂ થઈ ગઈ. એમ કહીએ કે કોલેજના કે સ્કૂલની સાથે જોડાયેલા એક વિદ્યાર્થી એક વિદ્યાર્થીની હોય, એની પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ને એ બધું પણ પેરેલલ વેઠાણે ચાલ્યું હોય, અને આપે કહ્યું એ પ્રમાણે માહોલ પણ એવો હતો થોડોક એક્ટિવિસ્ટ બની જઈ શકાય એ વખતે, તો આપની કોલેજ દરમિયાનની પ્રવૃત્તિઓ કે એ સમયનું એક્સપોઝર ટુ ધ સોસાયટી એના કેવી રીતે, કારણ કે પછી એમાંથી ધીમે ધીમે આ આખો પિંડ સેવાનો ઘડાણો હશે, સડનલી તો નહીં બન્યું હોય, એના વિશે કંઈ અમને કહેશો? ખરેખર તો હું બહુ જ આમ બીકણ અને શરમાળ ને ઇન્ટ્રોવર્ટ, ના ઇન્ટ્રોવર્ટ થિંકિંગ તો સારું હતું, પણ કોઈ હિંમત ના ચાલે. મારે શું થયું કે બધું નાની ઉંમરમાં થયું ને, એટલે જે રમવા કૂદવાનું ને બધું હતું એ, એટલે ક્લાસમાં બી સ્કૂલમાં હતા તો મોટી છોકરીઓ મને ના લે, કારણ કે અને મને પણ જરા ગ્રોથ હતા હજુ વાર થાય ત્યાં, તો છે તો વર્ષ વીતી ગયું હોય, એટલે એક આમ સંકોચ ને એવું મને રહી ગયું. પછી થોડું સ્ટેમરિંગ પણ છે બોલવામાં, એટલે એનું પણ આમ બહુ આમ પછી કઠણ થઈ જવાય, એટલે એ પણ એક વિડ્રોઅલ. પણ આમ સેન્સ ઓફ જસ્ટિસ બહુ ભારે, એટલે નાની હતી ત્યારથી જ, એટલે મારા પિતાજી વાત કરતા હતા કે એ જ્યારે વકીલ હતા એટલે તે વખતે ઓલપાડ ને એમ બધે છે તો ગામોમાં જાય, ઓલપાડમાં કોર્ટ હતી તો સુરતથી તો બસમાં જાય, પછી મને પણ જોડે લઈ જાય, તો હું પછી આમ સીટ પર બેઠી હોઉં બસમાં, પછી પાછા નીચે ઉતરીને પાછા એ સીટ પર કોઈ બીજું બેઠું હોય તો હું કહું કે તમે મારી સીટ પરથી ઊભા થઈ જાઓ, તો પછી પહેલાં કહે કે નહીં ઊભો થઉં, તો પછી હું કહું કે છે તો હું તમારા સામે કેસ કરીશ. એટલે આ તો મારા ફાધર કહેતા, મને કાંઈ યાદ નથી, પણ
એક મને આમ સેન્સ ઓફ જસ્ટિસની બહુ અકળામણ થાય. સ્ત્રીઓ વિશેનું કોઈ ખાસ કોઈ મને કે ગરીબો વિશે કે કોઈ કે કોઈ છે તો બીમાર કે એના પ્રત્યેનો આમ સેવાભાવને એ બધું એટલું બધું એટલે કે કોમ્પેશનેટ ખરા, એક ડ્યુટી પણ સરસ સમજેલી બહુ ભારે, પણ સરસ સાચા અર્થમાં હજુ કંઈ બરાબર કંઈ ઉગેલું નહીં એવું. એટલે અમે જ્યારે ભણતા તો શું પૂછ્યું હતું? હા, એ સમયની પ્રવૃત્તિઓ કે જેને લઈને એ વખતે શું કરતા હતા. એટલે હું કશામાં ભાગ લેતી નથી, ડિબેટ હોય તો ડિબેટમાં, પણ મારી કોઈ એવી કોઈ હોશિયારી હતી જ નહીં એ વખતે ડિબેટમાં ભાગ લેવાની, પણ બધા આર્ગ્યુમેન્ટ્સ ને બધું મારા મગજમાં બરાબર હોય. એનીવે પછી અમે બીએના છેલ્લા નહીં છે તો આગલા એટલે બે વર્ષનું હતું ને બીએ જુનિયર, તો જુનિયર બીએ વખતે તો આપણા દેશનું 1971માં આપણા દેશનું સેન્સસ થવાનું હતું. તો સેન્સસ થાય એના પહેલાં બધી પ્રી ટેસ્ટ થાય, તો એ પ્રી ટેસ્ટ છે તો બધાને છે તો કોલેજોમાં સોંપેલી, એટલે અમારે એટલે સુરતમાં અમારી કોલેજને સોંપ્યું હતું. ને એની બધી મેથડ હશે, પણ છે તો વિદ્યાર્થીના જે નેતા હતા છે રમેશ ભટ્ટ, તો એમણે એક ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું ને આપણે જઈને પછી એ જે પ્રી ટેસ્ટના બધા સવાલોને એ હોય તો તે કરવાના. એટલે છે તો મને પણ સાથે લીધી, કારણ કે અમે બધા ગોપીપુરામાં પાસે પાસે રહેતા હતા એટલે એ રીતની પસંદગી એ કરેલી. તો ત્યારે છે તો સુરતના છે તો માછલીવાડમાં અમે પહેલી વાર ગયા, એટલે એ તો ગયા છે પણ હું તો પહેલી વખતે ગઈ. પછી ઘરે આવો ત્યારે બધા માછલીની વાસ આવે, એટલે ઘરમાં પછી પૂછે કે કેમ આમ 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 ક્યાંથી વાસ આવે છે, અને મને ડર લાગે એટલે હું ઘેર કહું નહીં, અને અને ઘેરે આવતા બી મોડું થાય તે પણ છે તો ના ગમે. તો હું કંઈ ને કંઈ બહાના કાઢું, પછી તો કપડાં તો રોજે જ આવે એનું તો આપણે શું કરી શકીએ, એટલે પછી છે તો કહ્યું. પછી છે તો ગમે એટલા પ્રગતિશીલ હોય મા બાપ, પણ જ્યારે એમના છોકરાની પોતાની વાત આવે પોતાના સંતાનની ત્યારે પાછા એ બધા હોય એવા ને એવા થઈ જાય, એટલે કે મોડું મોડે સુધી નહીં થવાનું આમ તેમ. પણ એટલે મારો પહેલો એક્સપોઝર છે તો ગરીબો સાથેનો, અને એમ કે ઝૂંપડપટ્ટી કેવી હોય કેવી રીતના એમનું એમનું જીવન આજીવિકા કેવી રીતના એ છે તો જીવે છે, શું કમાય છે, એમના બાળકો મરી જાય છે કેટલા જીવે છે, આ બધું જે સેન્સસના સવાલોમાંથી એકદમ મોટો વિસ્ફોટ છે મારા મનને થયો કે આપણા આપણે આપણે આપણા ઘરથી આટલું પાસે જ છે તો આટલા જ કિલોમીટર દૂર છે અને આપણને ખબર જ નથી આ આખું આખી આ જે કમ્યુનિટી અહીંયા જીવે છે એ ક્યાંથી આવ્યા બધા. એટલે એને બહુ મારી આંખો, પછી એમાંથી પછી છે તો ચર્ચાઓ શરૂ થઈ ને અમારી ટીમમાં પણ, ને પછી છે તો એમના નેતા હતા તેમના સાથે મારે પછી છેવટે લગ્ન પણ થયા, અમારે સારી દોસ્તી થઈ ગઈ. એટલે બીજી બધી પ્રવૃત્તિમાં હું ખાસ મને સ્ટેજ પર આવવાની પણ બહુ ડર લાગતો હતો, અને અત્યારે હવે એ બહુ સહજ થઈ ગયું છે કોઈની સાથે વાતચીત કરવી, નેગોશિએશન્સ કરવા, અને રાજ્ય દેશના સીમાડા ઓળંગીને પણ ઇટ હેઝ બીકમ અ નેચરલ પ્રોસેસ ફોર યુ, એવું બન્યું છે. તો એક્ઝેક્ટલી પૂરું તો નહીં છે હજુ, પણ એટલે પર્પઝ હોય તો ત્યાં કોઈ એ નહીં. હા, પણ પછી એમને મને બોલાવે કે ઉદઘાટન કરવા આવો, પછી તે બધું મને ફાવે જ નહીં, અને ત્યારે જો બોલવાનું હોય ભાષણ કરવાનું હોય તો મને કોઈ આવડે નહીં ને સૂજે નહીં ને એનો તો એ બાબતનો ભાર રહ્યા કરે. પણ
જ્યાં આપણું કોઈ એટલે કે જ્યાં આગળ મારો પર્પસ હોય અને મારે કહેવાનું હોય તો પછી કોઈ વાંધો નહીં. વકીલાતના વ્યવસાયમાં કેટલો સમય આપે ગુજારે? વકીલાતમાં તો બહુ એવું થયું ને કે હું જોડાઈ ઈચ મજૂર માજરમાં, મને સનદ મળી નહીં એટલે કે મેં બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી, પછી તમારે જ્યાં પ્રેક્ટિસ કરવાની હોય તેની સનદ લેવી પડે. સનદ લેવી પડે તો અમદાવાદની, કારણ કે કંઈ ગામડે જવાનું કે બીજે બીજા જિલ્લાઓમાં જવાનું હતું નહીં એટલે મેં અમદાવાદ જિલ્લાની સનદ માગી. પણ તો તે વખતે મારા પિતાજી છે તો ડિસ્ટ્રિક્ટ સેશન જજ હતા એટલે એમના જ રિસ્ટ્રિક્શનમાં છે તો સનદ ના મળી શકે એટલે પછી હું છે તો મજૂર માજનમાં ગઈ, કારણ કે ત્યાં છે મજૂરોના છે લીગલ ડિપાર્ટમેન્ટમાં તો એમના કેસ લડી શકાય. એને મજૂર માજન પણ ગાંધીજીની જ બનાવેલી સંસ્થા હતી, અનસુયાબેનની સંસ્થા એટલે એ તો એ રીતે પણ છે તો સૈદ્ધાંતિક રીતે પણ બહુ બંધ બેસતું હતું એટલે એ છે સોમનાથ દવે તેના મુખ્ય તે વખતે વકીલ હતા અને બહુ બ્રિલિયન્ટ, તો એમણે મને છે તો ગ્રેચ્યુઇટીનું પલ્લું છે તો આપ્યું. એ વખતે ગ્રેચ્યુઇટીનો કાયદો તો ઇવન બિલ પણ નહોતું આવ્યું, પણ છે તો મજૂર મહાજન સંઘ છે તો બિલ રજૂ કરવાનું હતું એટલે એનું જે બધું સ્પેડવર્ક કરવું પડે તો તે તો એ કામ મને છે સોંપેલું. મારી જોડે બીજા પણ સિનિયર હતા ને એમાંથી પછી ધીરે ધીરે પછી આગળ જતા નાના નાના કેસ લેવા માંડ્યા. તો છે તો કેન્ટીનમાં છે તો કેન્ટીનમાં જે રીતે મિલની કેન્ટીનમાં જે રીતે બધી સગવડ હોવી જોઈએ તો તે ના હોય તો એના માટેનો કોઈ કેસ હોય, પછી કોઈની રાતપાળીમાંથી એને છે તો દિવસપાળીમાં છે બદલવાના હોય અથવા તો બદલી કામદારમાંથી એને છે તો કાયમી કરવાના હોય તો આવા કેસ હોય તો એનાથી છે તો મારી શરૂઆત થઈ. પછી છે તો બીજા કેસો પણ છે તો આવવા લાગ્યા, ત્યારે તો હું એકલી જ હતી એટલે ત્યાં બી આમ સંકોચ બહુ થયો. મારો કેસની તૈયારી બધી મેં બરાબર કરી હોય પણ બધા જ પુરુષો મજૂર મહાજનમાં બી બધા જ પુરુષો તે એનો મને વાંધો નહોતો આવ્યો, કારણ કે એ બધા મોટા વડીલો બહુ આપણને છે તો વડીલ તરીકે શીખવાડે એ કરે, પણ કોર્ટમાં તો બધા છે તો વકીલો બધા અજાણ્યા છે પુરુષો. તો રોજ મારા સાડાની બોર્ડરનો રંગ કયો તે એ નોંધે ને પછી એ લોકોમાં કંઈ કે હવે કાલે અચ્છા કાલે કયા રંગની બોર્ડર હશે આમ તે એટલે આઈ બીકેમ વેરી કોન્શિયસ કે આ શું. પણ તો પણ કંઈ એનાથી મેં કામ નહોતું બંધ કર્યું. પણ પછી તો થયું શું કે એ આપણે ત્યાં હુલ્લડો થયા હતા 69માં તો તેમાં છે તો મિલ કામદારોએ છે તો બહુ ભાગ લીધો હતો અને કોઈ દિવસે નહીં પણ કામદાર વર્ગમાં મારા મારી છે તો એવી કોમી તો એવી પહેલાં કદી છે તો કામદાર વર્ગમાં નહોતી થઈ તો આ બહુ જ એ હતું ખેદજનક. ત્યારે શ્યામપ્રસાદ વસાવડા અમારા જનરલ સેક્રેટરી હતા તો એનો મેં તે વખતે માનવભાઈ શુક્લ સાથે બહુ કામ કરેલું છે બહેરામપુરામાં અને બધે છે તો મળદા ઉંચકી ઉંચકીને ટ્રકમાં ભર્યા હતા, પછી છે જે એને સિવિલ હોસ્પિટલમાં છે તો પહોંચાડવાના ના સિવિલ હોસ્પિટલમાં બધા એકના પર એક બધા શબો છે તો ઢગ કરેલા હોય આમ ને પછી એકસાથે એનો એટલે એ બધું મેં બહુ જોયું હતું બહુ જ નજીકથી. તો ને પછી છે તો એ હિંસા પૂરી થઈ ને પછી હવે કામ હતું તો મને વસાડા સાહેબે કહ્યું કે તમે હોસ્પિટલમાં છે તો જ્યાં જ્યાં છે ત્યાં તમે જાઓ અને ત્યાં તમે શોધી કાઢો કે છે તો કોણ કોણ બહેનોની ને શું ઈજા થઈ છે ને શું તે પણ જેવી રીતે શરીરના જે ભાગોમાં બહેનોને ઈજા થયેલી એ બધું બી બહુ ત્રાસજનક હતું. તો એ છે તો ગોઠવ્યું ને પછી બધા ઘરે ગયા છે તો પેશન્ટો. પછી મને કહ્યું કે હવે મિલોના ધાડે ધાડા મિલ મહાજનમાં આવતા હતા, કારણ કે છે તો મિલ બંધ હતી
ક્યાંક બધાને રાહત જોઈતી હતી ને આ બધું. ત્યારે મને પછી વસાડા સાહેબે કહ્યું કે તમે જાઓ અને છે તો બહેનોના ઘર કેમ ચાલે છે તે જુઓ. એ પાછું જ્યારે 84માં છે તો મિલો બંધ થવા લાગી ત્યારે પણ કહ્યું. ત્યારે મેં બધા ઘરોમાં જોયું તો ઘર તો બહેનોની આવકથી જ ચાલતા હતા, મજૂરોની તો મિલો બંધ હતી. અને એ બધા તો આ બધા કોર્ટમાં અને રેલીમાં ને એમાં પડ્યા હતા અને યુનિયનમાં જ પડ્યા પાથરા બેઠા રહેતા હતા. અને ઘર તો એમના છે તો બૈરાઓ જે તેમ કહેતો આ લોકના કામ મેં જોયા એમના સ્ત્રી વર્ગના, તો કોઈ છે તો શાકભાજી વેચે, તો કોઈ ઘરમાં પેલા ચિંદીમાંથી ખોળો બનાવે, તો કોઈ કંઈ છે તો બાંધકામની મજૂરીએ ગયા હોય ને, એટલે એ તો બધા બહેનો તો કામમાં. ત્યારે મેં કીધું કે એમના માટે તો કોઈ રક્ષણ નથી. હું જે કાયદાઓ માટે લડું છું તે બધાના તો એક મિનિમમ વેજીસન અને વર્કમેન્સ કોમ્પન્સેશન એક્ટ ને બધા એમના માટે તો બોનસ ને બધા છે તો રક્ષણ છે. સોશિયલ સિક્યોરિટી પણ છે, મિનિમમ વેજીસનું પણ એમને એ છે તો ખાતરીબંધ છે ને કાયદાથી રક્ષણ છે. ને એમના માટે તો કંઈ નહીં. અમને છે તો ખેતીમાં કામ કરતાં કરતાં એમને વીંછી કરડી જાય અથવા તો ઉછેલારી ખેંચતા ખેંચતા એમનો માલ છે તો જેને ત્યાં પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડવા જાય અને રસ્તામાં એમને એક્સિડન્ટ થાય. અને લારી ખેંચનારાઓનો તો એક્સિડન્ટ બહુ જ કોમન છે. એમના તો બંને ઘૂંટણ આમ તૂટી જાય. એની લારી ભરેલી હોય અને એને બ્રેક તો હોય નહીં, એટલે પછી પોલીસ જેવું આમ સ્ટોપ કરે કે એના આ બંને ઘૂંટણો એટલે શું પેટના મસલથી એ બ્રેક મારે ને પછી રોકે તો આ બંને ઢીંચણો એના વળી જાય. અને ઘણું ખરું છે તો એ જ સૌથી કોમન. પણ છે તો કાયદામાં છે તો જઈએ તો એને તો એ કોમ્પન્સેશનને લાયક નથી. કેમ કે એ વર્કર નથી. અને એ વર્કર નથી એટલે આ વર્કરનો કાયદો એને લાગુ ના પડે છે. એટલે આ મેં જે જોયું કે એક વસ્તુ કે છે તો બહેનોની આવકથી ઘર ચાલે છે એટલે એમની આવક બહુ મહત્વની છે. ને બીજું કે એ જે કામો કરે છે ને વધારે જોયું તો દેટ હેપન ટુ બી એ વખતે 89% 82% દેશનો જે છે તો વર્કફોર્સ તે આ પ્રકારનો કે જે કોઈ કાયદાથી રક્ષિત નહીં, જેને કોઈ સામાજિક સુરક્ષા કે માદગીની કે સુવાવડની કે એવી કોઈ એમને સવલતો નહીં. તો આ કેવું? એટલે મને આ બાજુ મિલો બંધ, આ બાજુ આ લોકોનું એ, એટલે ત્યારે મારા મનમાં બહુ ગમસાણ છે તો જાગ્યું. ને મને થયું કે મારે આ વકીલાત કરવી જ નથી. કારણ કે ખરેખર જે કાયદાઓ હોવા જોઈએ તો એ તો માત્ર 10% અત્યારે આજની વાત કરીએ તો માત્ર 6% મળે છે. કારણ કે જે આખો જે અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે તો તે તો વધતો જાય છે. પહેલાં કરતા ત્યારે 89% હતો, આજે 94% છે. એટલે ત્યારથી જ મારું મન એમ થયું કે એ કરવું જ નથી. હવે મારે હવે પછી આજે આરક્ષિત જે છે કામદારો એમનું જ મારે કામ કરવાનું. અને બહેનો બાબતની એટલી બધી મારી જાગૃતિ નહોતી. અચ્છા, એટલે આમ સ્ત્રી પુરુષ ને જેન્ડર જસ્ટિસ ને બધું કહે છે તેની મારે એટલી. પણ પછી 1975માં છે તો મહિલા વર્ષ, આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ થયું, એની મેક્સિકોમાં છે તો કોન્ફરન્સ થઈ અને મને મોકલવામાં આવી. તો ત્યારે મેં બધું જોયું અને અને વાંચ્યું અને બધા ફેમિનિસ્ટોને પણ મળી અને દુનિયાના એ જોયું. પછી બીજા દેશોમાં છે તો કઈ જાતનો બહેનોનો અન્યાય થાય છે, કઈ જાતની છે બહેનો પ્રત્યેની ટ્રીટમેન્ટ હોય છે ને આ બધો જે પ્રેજ્યુડિસ બાયસ કેટલો બધો મગજમાં કેટલો માઇન્ડસેટમાં આમ સજ્જડ બેઠેલો છે એ બધું મને એ વર્ષમાં થયું. ને પણ છે તો બહેનો છે તો સૌથી વધારે કામ કરતી હોવાથી પછી મેં કીધું કે આ લોકોનું અસંગઠિત જે કામદાર છે એમનું સંગઠન કેમ ના હોય, એમનું યુનિયન કેમ ના હોય. એટલે આવું યુનિયન કોઈ
એટલે પહેલા કદી આમ એને થતો એને યુનિયન તરીકે નહીં વિચારેલું કે જ્યાં માલિક અને મજૂર જેવું જ નથી, કોઈ માલિક નથી, તો પછી તો એનું યુનિયન કેવી રીતે હોય? એટલે જ્યારે પછી રજીસ્ટ્રેશન માટે ગયા તો કહ્યું કે વેર ઇઝ ધ એમ્પ્લોયર? અમે કીધું કે પહેલું તો ગાંધી વિચાર પ્રમાણે કે સંગઠન અથવા યુનિયન એ કંઈ કોઈ સામાના બીજા માટે લડવા માટે નથી હોતું, એ પોતાના સંગઠન માટે, પોતાની મજબૂતી માટે પણ એ તો એટલું જ જરૂરી છે. એટલે ઇટ ઇઝ નોટ ફોર સમબડી ફોર ઓર અગેન્સ્ટ. તો એ વિચાર જ હું યુનિયનમાં માનતી નહોતી એ વખતે પણ. એટલે પછી લગભગ 9 મહિના લડત ચાલી રજીસ્ટ્રાર ઓફ ટ્રેડ યુનિયન એક્ટના જે હતા તેમના સાથે, પછી છેવટે રજીસ્ટર થયું. એટલે યુનિયન શબ્દને રીડિફાઈન કરવો પડ્યો. એક્ઝેક્ટલી, તમે જ સમજ્યા. હા, કોઈ એટલે મારા સમજમાં કે જે દિવસે અમે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન, સ્વાશ્રયી કામદાર મહિલા સંઘ, એ જ્યારે અમે કર્યું ત્યારે અમે વી ક્વેશ્ચન ધ ડેફિનેશન ઓફ વર્ક. વર્ક એટલે કામની આખી જે વ્યાખ્યા છે એને જ અમે પડકારી. વર્કરની, કામદારની, કામદાર કોણ તે વ્યાખ્યા અમે પડકારી. પછી ટ્રેડ યુનિયન, તો ટ્રેડ યુનિયન કામદાર મંડળ, મજૂર મંડળ, તો એ મજૂર મંડળ કોણ, એ જે અત્યાર સુધી કહેવાતું હતું તેને અમે પડકારી. એટલે અત્યાર સુધી જે જે યુનિયનનો આખો જે કન્સેપ્ટ ચાલ્યો આવ્યો અને પર્સપેક્ટિવ પણ એના માટેનો દ્રષ્ટિકોણ પણ તો એવો ચાલ્યો આવ્યો કે જે ઔદ્યોગિક દેશોમાં, એટલે કે ઔદ્યોગિકરણની ક્ષેત્ર ક્રાંતિ થઈ ને તે વખતે જે હતો એ જ બેઠો આપણા દેશોમાં લાવ્યા. ને આપણા દેશોમાં તો કામની, શ્રમની આખી પદ્ધતિ જ જુદી છે. એટલે દુનિયામાં બીજા દેશોમાં બી એવું જ હશે પહેલાં તો, પણ અહીંયા તો 90% ઉપર તો બધા છે, તો જેને તમે વર્કફોર્સ કહો છો એ તો બધા, એને તો કોઈ છે મિલ માલિક, અરે છે તો માલિક અને જેને કામદાર કે શેઠ કે નોકરનો સંબંધ જ નથી. બધા પોતપોતાના પર છે, એટલે કે સ્વયં મજૂરી, સ્વયં ધંધો કરનારા છે. એટલે અમે એને સેલ્ફ એમ્પ્લોયડ કહ્યું. એટલે તો જેનું કોઈ નામ જ નહોતું એને અમે એક સ્ટેટસ આપ્યું કે સેલ્ફ એમ્પ્લોયડ. અને હવે તમે જુઓ તો સેલ્ફ એમ્પ્લોયડ ટર્મ છે બધે વપરાય છે. એટલે ધેટ એ રીતે આપે કહ્યું તે બહુ બરાબર છે કે એની વ્યાખ્યા જ તો બદલી, અથવા તો એને છે તો વ્યાખ્યા પહોળી કરી. ખરેખર તો કાયદો પણ છે ને તે લાગુ પડે. આપણે લેબર કમિશનરમાં જઈએ, એક્સિડન્ટ થયો હોય લારીવાળીને, ને પછી છે લેબર કમિશનરની લેબર ડિપાર્ટમેન્ટમાં જઈએ અને એનો વર્કમેન્સ કોમ્પન્સેશન એક્ટના હેઠળ વળતરમાં આવીએ, તો એમણે એમ કહ્યું ખરું કે આ કામદાર નથી માટે એને આ કાયદો લાગુ નહીં પડી શકે. પણ જો તમે કાયદો વાંચો તો તેનું તમે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરો છો ને એના પર આધાર છે. પણ ઇન્ટરપ્રિટેશન એ કેવી રીતે કરે, કારણ કે એમના મન જ એવી રીતના ભરાયેલા છે કે કામદાર એટલે કોઈ એમને મજૂરી આપનાર કોઈક હોય, ક્યાં ઉદ્યોગ હોય, ક્યાં એક છાપરા નીચે કામ કરતા હોય, એક છાપરા નીચે નોકરી કરતા હોય, એટલે એવું કોઈક શેઠ હોય, કોઈ માલિક હોય, તો તમે કામદાર કહેવાઓ. પણ એને એની કંઈ ડેફિનેશનમાં એવું નથી લખ્યું, પણ આપણા ભણતરને કારણે, આપણા એને કારણે આખો માઇન્ડસેટ જ એવું થઈ ગયું. આધિપત્ય ભાવ જ પહેલેથી છે કે અધિપતિ હોય તો જ બાકીનું બધું હોય એમ. એટલે જ મને કોઈ પૂછે કે તમને છે તો સૌથી વધારેનું વધારે તમને શું આડું આવ્યું એમ કે જિંદગીમાં, તો હું વિના સંકોચ એમ જ કહું કે આપણા છે તો શહેરી ભણેલા વર્ગનું જે માઇન્ડસેટ છે તે વારે વાતે, તો ગરીબોની વાત આવે તો પણ એ જ માઇન્ડસેટ આડું આવે, બહેનોની વાત આવે તો પણ એ જ
આડો આવે. તમે શહેરીકરણની વાત કરો તો પણ એ જ માઇન્ડસેટ આડો આવે. એટલે એ લડત જે શ્રમ કરે છે તે બધા સરખો જ કરે છે, ને એ બધાના શ્રમથી એ છે રાષ્ટ્રીય આવકમાં ઉમેરો થાય છે, જીડીપીમાં ઉમેરો થાય છે. કોઈ પણ જે શ્રમ કરીને કામ કરે છે એ સવેતન હોય કે અવેતન હોય, પણ એ બધા એમાં બધાનું યોગદાન છે આખા દેશના ના તો જીડીપીમાં, આખા દેશની રાષ્ટ્રીય આવકમાં. પણ એની ગણતરી થતી નથી, અને જ્યારે તેની ગણતરી ના થાય તો એ પછી તો ચાલુ જ એ અદૃશ્ય જ રહે, ને અદૃશ્ય રહે એટલે અબોલ રહે, કારણ કે બોલી ના શકે, એમનો કોઈ વોઇસ જ ના હોય, ને પછી તો એમની કોઈ વેલિડિટી જ નહીં, એમનું કોઈ વ્યાજબીપણું પણ ના રહે, કારણ કે એ જે કામ કરે છે આ લારી ખેંચી જાય છે માલ ભરેલો. તમે છે રસ્તામાં એને રોજ બધા આટલા બધાને આપણે જે જોઈએ, પણ કોઈનું ધ્યાન એમ નથી હોતું કે આ એક શ્રમજીવી છે અને આ પણ છે તો એને પણ મિનિમમ ઇન્કમ છે લઘુત્તમ આવકનો કોઈ અધિકાર હોવો જોઈએ, એને પણ એક્સિડન્ટ થાય તો એને કાયદેસર વીમો એનો હોવો જોઈએ, એના પણ બાળક એ છે તો નીચે છે લારી નીચે સુવાડે છે એના બાળકને માટે પણ કોઈ ક્રેશ કે એવી વ્યવસ્થા હોવી જોઈએ, એને માટે પણ કોઈ સ્કિલ ડેવલપમેન્ટ કે એની લારીને કોઈ બ્રેક સિસ્ટમ મૂકી હોય, એની એની તો એની લારીમાં કોઈ ડિઝાઇન કોઈ છે તો બદલી હોય, તો આપણા સેલફોનને આનંદ તેને બધાના નહીં તો ડિઝાઇનો આમ વારે વારે બદલાય છે, અને એ તો ઇટ્સ મેટર યુ નો એને બધાને વધારે સગવડ ભર્યું કરતા જાય છે. પણ આ જે ચૂલો છે કે લારી છે કે પછી ગરગડી છે કૂવાની, એની ડિઝાઇનમાં કોઈ સુધારો કોઈ આવતો જ નથી, કારણ કે આમ દેખાતું જ નથી. હા, વી હેવ નોટ કન્સિડર્ડ ઇટ ઓલ. એટલે સારું થયું કે હું છે વસ્તી ગણતરી આપણા દેશમાં શરૂ થઈ ત્યાંના પહેલાંથી, કારણ કે તમે એક વખતે નોંધો કે આ માણસ અને આટલી ઉંમર આ આટલું ને આ આ કામ કરે છે તો એ એનું એક સ્ટેટસ બંધાય, એ સરકારી ચોપડે એ સ્ટેટસ બંધાય, પછી એની ગણતરી પણ થાય, એની ટકાવારી પણ નીકળે, અને કેટલા એમની શું પરિસ્થિતિ છે, કેવા ઘરોમાં રહે છે, શું કામ કરે છે, તો પછી આગળ જતાં એ સંગઠિત થયા હોય તો એમનો અવાજ પણ આવે. પણ જો કે અત્યારે પરિસ્થિતિ જુદી છે, મારી આટલા વર્ષોની લડતથી છે તો ઘણો એટલે કે છે તો ઘણા એવા છે તો બ્રિજિસ ક્રોસ્ડ. પણ એ એવું તો બેન એવું લાગ્યું ને કે આપણે સોફિસ્ટિકેશન તરફ જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું આપણી બેઝિક નીડ જે છે, કારણ કે આ એક બહુ પાયાની જરૂરિયાત કે એક માણસનો માણસ તરીકે સ્વીકાર, પછી એ લારી ખેંચનારો હોય કે કોઈ મોટી કારમાં બેસનારો હોય, એ બંને તરફની આપણી જોવાની જે દૃષ્ટિ જે આપણે કહ્યું માઇન્ડસેટ, માનસિકતા જ આપણી બંધાયેલી નથી, સ્વીકાર નથી માટે એની કોઈ ચિંતા પણ નથી, અને એ કન્સર્ન જેને આપણે નિસ્બત શબ્દ કહીએ છીએ એ નિસ્બત ધીમે ધીમે કદાચ આપણને સોશિયલી પણ પછાત બનાવતી જાય ને, એવું પણ બને. અને એ નિસ્બત છે ને બહુ, તમે જેટલા દૂર જાઓ છો ને એટલી નિસ્બત ઓછી થાય છે. આ તો હું એકદમ સાદા એકદમ ક્રૂડલી કહું છું કે જે તો પ્રોક્સિમિટી જે તમારી પાસે છે એને તમે જુઓ છો અને એનું એને તમે સમજો છો. બધા કહે છે કાસ્ટિઝમ ને આ બધી આપણા દેશમાં છે, પણ એ એમની કોમ્યુનિટી છે ને એ સાથે રહે છે, એટલે એમને એકબીજાની ખબર છે. પછી બીજી કોમ્યુનિટી એટલી દૂર હોય એટલે મનથી જ દૂર હોય એટલે એના વિશે આપણને ખબર ના હોય, તો એમના નામો બી યાદ ના રહે. છે તો કાશીબેનને છે તો કમરુનિસાનું નામ યાદ ના રહે, અને કમરુનિસાને કાશીબેનનું નામ યાદ ના રહે. સાંભળ્યું પણ ક્યાંથી ક્યાં નીકળી ગયું, કારણ કે અમારી ટ્રેનિંગમાં અમે જોઈએ ને
કે બધાએ પોતાનું નામ કામ ને ગામ એ બોલવાના ને કેવું આંખે આંખ મિલાવીને કારણ કે આગળ જતાં એમણે એમની એમના કેસની યુનિયનમાં તો પછી રજૂઆત કરવાની હોય તો કલેક્ટર પાસે જાય તો પોતાની ઓળખાણ બરાબર આપવી પડે ને સામે જોઈને પોતે કરવાનું હોય તો અમારે એમાં છે તો ટ્રેનિંગમાં પહેલું સેશન એ હોય તો પછી જ્યારે છે તો સવારનું સેશન પૂરું થાય અને જમવા બેસે ત્યારે પછી પૂછે કે અનુનામ તો થોડાકના નામ યાદ રાખ્યા હોય અથવા યાદ રહ્યા હોય અને પછી જે બીજી કોમના હોય એના નામ તો યાદ જ ના રહે ધ્યાન જ ના આપ્યું હોય પછી ફરી ફરીને કરાવે પછી ત્રીજા દિવસે બધા એકદમ એટલે એક રીતે જોઈએ તો આપણો ઇનહેરન્ટ માઇન્ડસેટ થઈ ગયો છે સ્વીકૃતિનો પણ કોણ જાણે કેમ એમ કે આ મનમાં બેઠું આ ન જ બેઠું એ પણ સીધી વાત છે પણ બેન સેવાની એ બંધારણ ને નોંધણી ને એ બધું થયું ત્યારે એવો મનમાં ખ્યાલ હતો કે આ એક બહુ મોટું સંગઠન બનવાનું છે અથવા બહુ મોટું નામનાધારી કે ના એક નાનું કામ આપણે કરવા જઈ રહ્યા છીએ કારણ કે વેન વી સ્ટાર્ટ વી આર નોટ અવેર અબાઉટ ઇટ પણ આફ્ટર ઓલ ડેઝ પછી એવું બને છે તો એ જ્યારે આપણે શરૂ કર્યું હશે ત્યારે થોડા લોકો સાથે મળીને કર્યું હશે તો એ બિગિનિંગ પોઈન્ટ શું હતું સેવા રજીસ્ટર થયું ત્યારે નાનું વૃંદ હતું નાનો વિચાર હતો એટલે રજીસ્ટર નું સ્ટેજ તો જાણે કે ખાસું મોડું આવ્યું પણ એ પહેલાના જે મજૂર મહાજનના અનુભવ અને મજૂરોના જીવનો સાથેનો પરિચય ને પછી તો બહુ ઘનિષ્ઠ રીતે હું કામ કરતી હતી અનુષાબેન પણ હતા ત્યારે તો પછી શંકરલાલભાઈ પણ હતા શંકરલાલ બેંકર વસાડા સાહેબ ખંડુભાઈ દેસાઈ એટલે એ આખો ત્યારે અમને અમારે બહુ સ્વાધ્યાય હતા દર શનિવારે બધા સ્ટાફ માટે બધા માટે સ્વાધ્યાય હોય તો આગેવાનો માટે મજૂર મહાજન તો ત્યારે છે તો ગાંધી સિદ્ધાંત અમને છે યુનિયનના છે ગાંધી સિદ્ધાંતો કહેવા હોય તો તે છે તો સમજાય એટલે આ બધો પાયો બહુ એ થયો પણ જ્યારે છે તો સેવાનું પણ એટલે જે સેવાને છે તો યુનિયન બનાવવાનું થયું તો એ એક સ્વાભાવિકપણું જ હતું કે ભાઈ અમનું પણ યુનિયન કેમ ના હોય બરાબર અને જો મજૂર મહાજન ના હોત તો પછી સેવાને કોઈ યુનિયન બનાવવા નહીં દેતે કારણ કે તે વખતના નેતાઓ પણ છે તો ગાંધીયન બેકગ્રાઉન્ડને કારણે એમણે પણ આ વિચાર છે તો ગળે ઉતર્યો એક મારે કહેવું પડે કે મને ઇઝરાયલ ભણવા મોકલી તારે ઇન્ટક હતું તો INTUC તો તેમાં દર વર્ષે ઇઝરાયલમાં લેબર એન્ડ કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યૂટ છે તો હિસ્ટ્રાદૂત ત્યાંનું જે યુનિયન હું તો એ વખતની વાત કરું છું તો તે વખતનું છે તો ઇઝરાયલનું આખું નિર્માણ જ છે તો કોઓપરેટિવના બેઝ ઉપર થયું યુનિયન ને કોઓપરેટિવ બેના એ જ એમનો પાયો છે તો ત્યાં મને ભણવા મોકલી તો મેં છે 9 મહિનાનો છે તો ડિપ્લોમા કોર્સ કર્યો ત્યારે આખા દેશને મેં જીવંત જોયો કે એ કેવો છે તો લેબર અને કોઓપરેટિવ ઉપર એમનો આખો દેશ એના પર ચાલે છે ને કેવી રીતે એમની આખી એકતા આવી કારણ કે નવો જ દેશ બનેલો તો તેની એકતા છે તો કેવી રીતે આખું તો એમ કે નેશન બિલ્ડિંગ કેવી રીતે થયું એટલે પછી અંતે હું ડિપ્લોમા લઈને આવી ત્યારે મારા મનમાં પણ એમ કે આપણે કે આ તો મને વિચાર સતાવતો જ હતો કે આ બધા વંચિત રહી જાય છે આટલો મોટો કામદાર વર્ગ રક્ષણથી એટલે પછી કીધું કે એમને કેવી રીતના તો હું કે પછી હવે જઈ અને હું એમનું યુનિયન બનાવું ત્યારે એ સંમત થયા તરત જ સંમત થયા તો અમારા નેતાઓ મહાજનમાં અને છે તો જ્યારે મહાજનની અંદર જ પછી સેવાની સ્થાપના થઈ પણ એના છે તો મા બાપ
અથવા તો જે ઘર એનું પોતાની જ ભૂમિ તો એટલે જન્મસ્થળ તે મજૂર માં કારણ કે એ બધા સંસ્કારોને કારણે જ આ કન્સીવ થઈ શક્યું. અને પછી ઇઝરાયલમાં એક આખો આખો એક નમૂનો જોયો કે લેબર કોઓપરેટિવનો દેશ વિચાર હતો અહીંયા અને ચરિતાર્થ હતું જો. હા, અને પછી અમને ભણાવવામાં પણ એવું જ આવતું. એટલે આ જે ડિપ્લોમા છે એ આપને અહીંયાથી જ મોકલવામાં આવે? કોના દ્વારા મોકલવામાં? મજૂર મહાજન દ્વારા છે કે ઇન્ડિવિડ્યુઅલી આપ સ્ટડી કરી? ના, એ વખતે શું ઇન્ડિયામાં બધા મજૂરોનું ના જે યુનિયનોનું જે ફેડરેશન હતું તે ઇન્ટેક INTUC. એટલે INTUCની છે એક છે વિમેન્સ વિંગ હતી અને હું એની સૌથી પહેલી કન્વીનર વિમેન તરીકે. કોઈ હતા જ નહીં ને એ વખતે. એટલે અને પછી દર વર્ષે ઇઝરાયલમાંથી એનું જે ઇન્સ્ટિટ્યૂટ છે હિસ્ટ્રાદૂતનું તેમાંથી દર વર્ષે જે માગણી આવે કે તમે તમારા સ્ટુડન્ટ્સને અહીંયા ટ્રેનિંગ માટે મોકલો. પણ કોઈ કોઈ દિવસે કોઈ સ્ત્રીઓને નહોતા મોકલતા. પછી આ વખતે અત્યારે રામાનુજમ હતા એના જનરલ સેક્રેટરી, તો તે આ વખતે એમણે મોકલ્યું, મારું નામ મોકલ્યું. એટલે પછી મને એટલે મારી જિંદગીનો એક આમ ટર્નિંગ પોઈન્ટ પણ કહી શકાય. બરાબર છે. કારણ કે મનમાં ઘણા બધા પ્રશ્નાર્થો અથવા તો સ્વપ્નાઓ હોય પણ એને ક્યાંક ચરિતાર્થ થતા જોઈએ તો આપણને એમ થાય કે આ શક્ય છે. એટલું વધારે હા આપણને અને હું પણ કરી શકું એમ છું. તેને ગાંધીજીના ગ્રામોદ્યોગ ને બધા સાથે એટલું બધું મેળ બેસે છે કે જેટલો પાવર સત્તા જેટલી જ વિકેન્દ્રિત થાય અને એટલી સત્તા નહીં પણ રિસોર્સિસ પણ કે સંસાધનો પણ જેટલા વિકેન્દ્રિત થાય તો ત્યારે જે તો સાચું સ્વરાજ આવે. અને એ ત્યાં જોયું પણ આ શબ્દોમાં નહીં. અને પછી ગાંધીજીના જે ગ્રામોદ્યોગનો ને ખાદીનો ને પંચાયતનો જે આગ્રહ તો તેનો એ આ કોન્ટેક્સમાં મેં એને બરાબર બેસતો જોયો. એટલે કોઈ એમાં કોઈ આમ છે નવું નહોતું, પાયાની જ વાત હતી. હવે જો કે ઇઝરાયલ પણ એનાથી બહુ દૂર ગયું છે ને મજૂર મહાજન પણ એનાથી બહુ દૂર ગયું છે. કાળક્રમે એ બદલો થયો છે. બેન, આપણી આ એક કલાકની દીર્ઘ યાત્રામાં એક કલાકની દીર્ઘ યાત્રામાં આપણે બહુ જ ખાડિયાની પોળથી લઈને ઇઝરાયલ સુધીનો આપણો પ્રવાસ કર્યો છે અને હવે સેવાના કાર્યો વિશેની વાત આપણે આગળ પાછા કરીએ. ઇલાબેન, સેવાની સ્થાપના સાથે એના કોઈ ઓબ્જેક્ટિવ્સ એટલે કે કાર્યક્ષેત્રો પણ આપણે નક્કી કર્યા હોય તો એમાં મૂળ કયા કાર્યક્ષેત્રો માટેના હેતુઓ નિર્માણ કર્યા અને એમાં કેવી રીતે પછી આગળ વધતા ગયા? સેવાને પહેલું તો યુનિયન તરીકે રજીસ્ટર કરાવ્યું. એટલે યુનિયન એટલા માટે, કોઈ એનજીઓ નહીં પણ એ યુનિયન, કારણ કે એના બે કારણ. એક તો મેઇન સ્ટ્રીમમાં રહેવું અમારે, એટલે યુનિયન જ એવી એક ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન છે કે જે છેક તો નીચેથી માંડીને તો છેક આંતરરાષ્ટ્રીય સુધી એની આખી સળંગ એકબીજા સાથે લિંક જોડાયેલી છે. એટલે તમારું પ્રતિનિધિત્વ છેક ઇન્ટરનેશનલ સુધી પહોંચી શકે છે. એટલે ટુ વે. એટલે છે તો યુનિયન. અને બીજું કારણ યુનિયન એટલા માટે પસંદ કર્યું કે એ તો મેમ્બરોનું આધારિત છે. એટલે કે સભ્ય માલિક પણ છે, સભ્ય છે ને આખરે નિર્ણય કરતા પણ એ જ છે. એટલે ઇટ ઇઝ અ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન. યુનિયનનો હેતુ એ જ હતો કે આગલા જે વર્ષોના બધા અનુભવથી જોયું કે જે મોટા પ્રમાણમાં જે માસિફ જે વર્કફોર્સ છે તો તે એક તો અદૃશ્ય રહ્યો, એનું કામ જ અદૃશ્ય. એટલે કામ કરે છતાં પણ લોકોને દેખાય નહીં. છે તો ભર રસ્તા પર લારી ખેંચતા હોય પણ કોઈની નજરમાં આવે નહીં કે આ એક છે તો કામદાર આ કામ કરી રહ્યા છે. આમ પસાર થઈ જાય એમની નજરમાંથી. અથવા તો છે તો ઘરે બેસીને
એથી તો સિલાઈ કરતા હોય, બીડી વાળતા હોય, અગરબત્તી બનાવતા હોય, ખાવાની ચીજો બનાવતા હોય ને બજારમાં મૂકતા હોય, તો આ બધા ઘરોમાં એટલે જાણે કે પડદામાં છે. અને પડદો એ પણ ખરો કે આંકડાકીય પડદો પણ, એટલે કારણ કે જોતા નથી એટલે પછી નોંધાતા નથી. એટલે સેન્સસ રિપોર્ટમાં પણ જે તો લગભગ 1990 સુધી એ આટલો મોટો વર્કફોર્સ એ છે તો વર્કર્સ ને નોન વર્કર્સ, તો તે નોન વર્કર્સમાં જ નોંધાતો હતો. એટલે આ એક મોટો અન્યાય લાગ્યો. એટલે પહેલું કામ તો એમને છે તો વિઝિબિલિટી માટે કરવાનું હતું. એટલે પહેલો હેતુ સેવાનો કે છે તો વિઝિબિલિટી વધારવી કે અમે પણ અહીંયા છીએ, અમે પણ કામદાર છીએ, અમે પણ દેશના આંતરરાષ્ટ્રીય આવકમાં છે તો વધારો કરનારા અને યોગદાન આપનાર છીએ, એટલે અમે છીએ દે એ કરવાનું. પછી એમાંથી છે તો વોઇસ, કારણ કે એ અમારે શું જોઈએ છે અને કેવું હોવું જોઈએ, આસપાસનું સરકારી તંત્ર કે પછી કાયદા તંત્ર કે સમાજનું તંત્ર, તો એ અમારે છે તો શું જોઈએ છે, તો તે જણાવવા માટે જ્યાં જ્યાં જુદી જુદી પોલિસીઓ બનતી હોય અથવા તો બજેટોનું એમ કે રાજ્ય કક્ષાએ કે પછી રાષ્ટ્રીય કક્ષાએ બજેટનું નિર્માણ થતું હોય, પ્લાનિંગ થતું હોય, તો ત્યાં અમારી હાજરી જોઈએ, અમારો અવાજ ત્યાં પહોંચવો જોઈએ. અને ત્રીજું કે અમે જે કામ કરીએ છીએ એટલે કે વેલિડિટી, અમે જે કામ કરીએ છીએ તો એ કામોને હવે આગળ લઈ જવાના છે. તો આ ત્રણ હેતુ એટલે છે વિઝિબિલિટી, વોઇસ અને છે વેલિડિટી. એટલે મુખ્ય એને કહીએ તો પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન. પૂર્ણ રોજગાર છે તો પરિવાર લેવલે, હાઉસ હોલ્ડ લેવલે, કારણ કે દેશનો તો પૂર્ણ રોજગાર ધારો કે છે તો હાંસલ થઈ ગયો એમ કહે છે, તો યુરોપના દેશોમાં અત્યારે નહીં પણ અગાઉ છે તો પૂર્ણ રોજગાર હતો, ફૂલ એમ્પ્લોયમેન્ટ, પણ એ તો દેશની કક્ષાએ મેક્રો લેવલનો. પણ ખરેખર એ કુટુંબ હાઉસ હોલ્ડ જો જ્યાં સુધી છે તો પૂર્ણ રોજગાર ના હોય, એટલે પૂર્ણ રોજગારની અમારી છે તો વ્યાખ્યા મુજબ કે એમાં અન્નની સુરક્ષા હોય, એમાં એટલે આવકની એટલે અન્નની સુરક્ષા, એટલે કોઈ ભૂખ્યો ના હોય, એની એની આવક એની પૂર્તિ હોય, અને એની પાસે કામ 12 માસનું હોય, પ્લસ એની પાસે સામાજિક સુરક્ષા એટલે એમાં આરોગ્ય, બાળ સેવા અને છે તો શેલ્ટર એટલે છાપરું, હાઉસિંગ. એટલે આ જ્યારે વર્ક સિક્યોરિટી અને સોશિયલ સિક્યોરિટી આ બંને જ્યારે ભેગા થાય અને તે પણ હાઉસ હોલ્ડ લેવલે, ત્યારે અમારું કામ પૂરું થયું કહેવાય. એટલે ત્યાં સુધી અમારે અમારો સંઘર્ષ અમારું મથવાનું ચાલુ. અને બીજું કે એ આપણે બંને એટલા સ્વાવલંબી થતા જઈએ, એટલે છે તો ગામને ધોરણે હોય, આપણા તાલુકાના ધોરણે હોય કે જિલ્લાના ધોરણે હોય, અને બીજું કે સેલ્ફ રિલાયન્સ ઓલ્સો કે છે તો 65% જે કંઈ આપણે ચલાવીએ તો તે પગભર હોય છે, બીજા પર કે સરકારી ગ્રાન્ટ પર આધાર ના હોય કે કોઈના દયાદાન ઉપર છે તો આધાર ના હોય, ચેરિટી પર નહીં, પણ એ જે પ્રવૃત્તિ કરીએ એ પોતે જ પોતે આર્થિક રીતે પગભર હોય અને પોતે નિર્ણય લેવામાં પણ પોતે જ પગભર હોય, એટલે એને અમે છે તો સ્વાવલંબન કીધું. એટલે ફૂલ એમ્પ્લોયમેન્ટ એન્ડ સેલ્ફ રિલાયન્સ આ એના મુખ્ય હેતુ. ને અમારી કાર્યપદ્ધતિમાં તો એક બાજુ અધિકાર માંગો અને એની લડત કરો, એનો સંઘર્ષ કરો. અધિકાર એટલે ખાસ કરીને છે તો વર્કર્સ રાઇટ્સ, પણ પછી વર્કર એટલે તો છે તો ગાંધી વિચારમાં તો વર્કર એટલે બધું જ અંદર, શ્રમિક એટલે બધા જ આવી જાય છે અંદર આસ્પેક્ટ. એટલે એક બાજુ વર્ક, એક બાજુ અધિકાર માંગો ને એનો સંઘર્ષ કરો, અને બીજી બાજુ સાથે સાથે જે રચનાત્મક કામ કરો. એટલે છે તો કાયદાથી તો ચલો સુરક્ષિત નથી, ને પછી ને પછી એના માટે ઝંડા લઈને તમે રોજ ફરો તો એ તો છે તો ભીડ સાથે માથું અફાડવા જેવી વાત છે. એટલે
એ પણ કરો પણ સાથે સાથે રચનાત્મક કામ પણ તમે કરો એટલે કે એ તો તમે તમારી તમારું પોતાનું ઉત્પાદન કરો. હવે જેમ કે ચિંદી બનાવતા હોય અને ચિંદીમાંથી ખોળો સીવતા હોય, હવે એમાંથી જો એ છે તો યુનિયનબાજી કરીને જે એ કરવા જાય તો તેને કાઢી મૂકે તો એનું કામ જતું રહે. તો સાથે સાથે આપણી પણ પોતાની એ ચિંદીમાંથી ખોળો બનાવવાની આપણી પોતાની કોઓપરેટિવ હોય કે જેથી કરીને જેને યુનિયનમાંથી જેનો ભોગ લેવાય તો તે એની કોઓપરેટિવમાં એ પોતે કામ કરી શકે. અને અનુભવે જોયું કે જ્યારે કોઓપરેટિવ બને છે તો ત્યારે તો યુનિયનની જે સૌથી વધારે જરૂરી હોય છે તો તે સોદાબાજી એટલે બાર્ગેનિંગ પાવર, એ તેનો ઓટોમેટિક વધે છે. કારણ કે એની પાસે એ તો હિંમત આવે છે અને એની એનો આવકનો જે સ્ત્રોત છે તો તે કપાઈ જતો નથી. એટલે એટલે બેનું સંલગ્ન એવી અમારી કાર્યપદ્ધતિ અથવા સ્ટ્રેટેજી છે. એટલે જોઈન્ટ એક્શન ઓફ યુનિયન એન્ડ કોઓપરેટિવ. અને પછી એની મૂળભૂત પ્રવૃત્તિ છે ને કહીએ, હા, ગ્રાસરૂટ લેવલથી શરૂ કરીને એ કેવી રીતે શરૂ થઈ? એટલે એમાં છે તો લડત બાજુની વાત કરીએ તો લડતમાં અગેન જે છે તો ઘરોમાં બેસીને જે તો ઉત્પાદન કરે છે એ લોકો બધાને કોન્ટ્રાક્ટની મારફતે કામ કરવું પડે છે. એટલે કોન્ટ્રાક્ટર હોય, મૂળ માલિક જે પ્રિન્સિપલ એમ્પ્લોયર કહેવાય કે જેને કાયદો ન અડે છે તો અડે છે તો એ તો ક્યાંનો ક્યાંય દૂર હોય, એ તો પેલા વર્કરને ખબર જ ના હોય, પણ એની આખી કોન્ટ્રાક્ટની ચેઇન હોય. એટલે કોન્ટ્રાક્ટર, સબ કોન્ટ્રાક્ટર, સબ 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 કોન્ટ્રાક્ટર એમ છે. જ્યારે એની પાસે કામ આવે ત્યારે એ બધું કપાઈને આવે, કારણ કે બધા પોતાના કટ તો લેવાના જ છે. એટલે એને એ અને બીજું કે પીસ રેટ પર કામ કરે, એટલે જેટલું કામ કર્યું એટલું એને મળે. એટલે એક તો એનો એનો જે રેટ હોય તો તે બહુ નીચો હોય અને પછી એને મહેનત બહુ કરવી પડે કારણ કે પીસ રેટ છે. એટલે પછી વેસ્ટેજનો ને એ બધો બી રિજેક્ટ ને એ બધો પણ પ્રશ્ન પછી આવે. તો એને માટે લડત કર્યા વિના છૂટકો જ નથી કે પ્રિન્સિપલ એમ્પ્લોયર એને શોધવું જોઈએ અને એને એને ટ્રેસ કરીને પછી ત્યાં ડિમાન્ડ મૂકવી જોઈએ. એટલે અમારી લડત છે તો જે લોકો ઘરોમાં કામ કરે છે તેને માટેની હોય છે. એટલે ત્યાં જ્યાં જરૂર હોય ત્યાં મિનિમમ વેજ ઠરાવવાનો એ આખો જે લેબર ડિપાર્ટમેન્ટનો જે પ્રોસેસ છે તો તે કરવો. બીજી બાજુ અને આ બધા પ્રોસેસ જેટલા કરતા જઈએ ને એમ તમારું સંગઠન મજબૂત થતું જાય કારણ કે જાગૃતિ વધતી જાય. એટલે ઇટ્સ અ હોલ પ્રોસેસ ઓફ એમ્પાવરમેન્ટ. એની શક્તિ વધતી જ જાય, ભલે હારે કે જીતે, બરાબર, પણ દરેકમાંથી એની શક્તિ વધે. તો એક બાજુ એ કરવાનો અને બીજી બાજુ એ છે. પછી બીજા વેચનારાઓ, એટલો બધો મોટી મોટી સંખ્યામાં છે તો વેચનારા છે જુદી જુદી રીતે કે પાથરણા પાથરીને છે તો બજારમાં બેસીને જાણે ચોકમાં જેમ બેસે છે એવી રીતના વેચતા હોય, ક્યાં ટોપલો લઈને વેચતા હોય, ક્યાં લારી લઈને વેચતા હોય, ક્યાં નાના પેલા ગલ્લા કરીને છે તો વેચતા હોય અને પછી એમાંથી દુકાન પણ કરતા હોય. પણ આ બધા આમાંથી કોઈને કોઈ જાતનું રક્ષણ હોતું નથી, ઉલટાનું ઊંધું કે એમને ન્યુસન્સ તરીકે જોઈ અને જાણે ઉપદ્રવ છે આ એમ કરી કરીને હડે હડે કરીને એને છે તો કાઢી મૂકતા હોય છે. એટલે રસ્તા પર એ ટ્રાફિકને અવરોધ કરે છે એમ, બીજું કે આ તો બધી આ કોમ છે ને તે કોમ છે ને એ તો બધા બધા ગંદા છે ને શહેરને જે સુંદર બતાવવું છે તે પ્લાન બધા પ્લાનરો સિટી પ્લાનરો જે તો એમાં પણ આ બધા ગંદા ને બધું અવ્યવસ્થિત છે તો તે નથી ગમતા. અને પણ પ્રજાને એની પાસે પણ પ્રજાને એની જરૂર છે કારણ કે એ જે વેચે છે તો તે તાજું છે, પછી સસ્તું પણ છે અને એની સાથે ફેસ ટુ ફેસ વાતચીત કરીને એ આખો એક સંબંધ ઊભો થાય છે ને એને એ સંબંધમાંથી તો ભલભલું આગળ એ થાય છે. તો એમનો એમને એક સ્થાન છે કે ભાઈ બજાર હોય, માર્કેટ હોય તો તેમાં વેચનારા હોય. પણ એને આપણા સિટી પ્લાનર આ જાતના ડાઉન ટાઉન માર્કેટ જે એની મેળે જે ઊભા થયા છે
વિચ ઇઝ કોલ્ડ નેચરલ માર્કેટ્સ. તો એનો પણ આ શહેરની જમીન ઉપર એમનો પણ અધિકાર છે, કારણ અને એ અહીંયા ત્રણ પેઢીથી ચાર પેઢીથી આ જ જગ્યાએ વેચતા આવ્યા છે. આ બધી દુકાનો અને મોલ્સ ને બધું તો પછી થયું, એટલે એ અધિકારને માટે અમે છેક સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીએ, પછી એની નેશનલ પોલિસી બનાવી, એનો હવે કાયદો પણ આવવાનો છે. એટલે જસ્ટ કે અમે પણ વેચનારા પણ માર્કેટનો જ ભાગ છીએ, અમે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો જ ભાગ છે, એટલે અમારે પણ જે છે તો જરૂરી છે તો જે પ્રમોશનલ અમને જે છે તો ટેકો આપનારા જે સંસાધનો છે તો એ અમારા માટે પણ એનો ઉપયોગ થવો જોઈએ. એવી રીતના પહેલાં છે કે જે બિલકુલ જ એની પાસે કશું નથી સાધન, પણ એની પાસે માત્ર શરીરનું જ બળ છે, એટલે એટલે કે જે પ્યોર મજૂરી જ કરે છે, એ પણ એક જાતની સેવા જ છે. તો એ માથોડા મજૂરો હોય કે માથેથી ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે તો હોલસેલ માર્કેટમાંથી રિટેલ માર્કેટમાં એ એ પહોંચાડે, પછી સ્ટેશનો પર છે વેગનોમાં એ માલ પહોંચાડે, તો એ માથે મૂકીને જાય. પછી ત્યાં આગળ હવે એમાં એવું હતું પહેલાં કે એ એ હોલસેલ અને ત્યાંથી રિટેલ અને ત્યાં માલ છે તો પહોંચાડવા જાય, ત્રણ દાદર ચડીને એનો માલ મૂકવાનો હોય તો ત્યાં આગળ મૂકે ને પછી પેમેન્ટ જે કરવાનું હોય તો તે તેને ચૂકવે નહીં, કેમ કે છે તો માલ બરાબર નથી, અમે જે માગ્યો તેવો આ નથી, એટલે પછી પાછો લઈ જાઓ. એટલે એ પાછો લઈ જાય માથે મૂકીને ને ત્યાં મૂકે, અને એ માલ સ્વીકારાયો નહીં માટે પેલો છે તો હોલસેલર આપે જ નહીં. એટલે એ પછી એક વખતે આ લડત બહુ ઉગ્ર બની ગઈ હતી, પણ પછી પાછું વાટાઘાટ ને એ બધું કરીને એટલે એના પણ પછી રેટ્સ તો ફિક્સ થયા કે એક ધક્કાના આટલા. એટલે જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તો માત્ર 32 પૈસા હતા, એમાંથી પછી છે તો વધ્યા વધ્યા, એટલે અત્યારે તો હવે છે મિનિમમ વેજમાં આવી ગયા કાયદામાં. એવી રીતના છે તો માદા સાજા થાય, એક્સિડન્ટ થાય તો ત્યારે પણ કોઈ એનું કોઈ વળતર ના હોય, એટલે એ પણ અમે કાયદો લાવ્યા. પહેલાં કારણ કે અમારે શું છે કે તમારે નીચલા લેવલ પર બી મેમ્બર લેવલ પર બી કામ કરવાનું, ને પછી છેવટે બધાના જવાબ તો પેલી મેક્રો પોલિસીઓ જે છે એને માઇન્ડસેટો છે ત્યાં જ કરવાનો છે. એટલે એ છે તો યુનિયન હોવાને કારણે અને કોઓપરેટિવ હોવાને કારણે એ બરાબર સરળ રસ્તો હોય છે. એટલે એ પછી પોલિસીઓ બદલાવવાનો, પોલિસી ઇન્ટરવેન્શન કરવાનો, પોલિસી ચેન્જ કરવાનો, અથવા તો જે પોલિસી છે તો તેને રીઇન્ટરપ્રિટ કરવાનો. એટલે એ લેવલ પર પણ અમારે દિલ્હી લેવલ પર, કોઈ વાર ઇન્ટરનેશનલ લેવલ પર પણ કામ કરવું પડે. તો એમાં જુદી જુદી મિનિસ્ટ્રીઓના પ્લાનિંગના બધા ટાસ્કફોર્સની માતા હોય તો તેમાં જો કે છે તો અમારી જેમ વિઝિબિલિટી વધી તેમ અમને પણ છે તો ઇન્વાઇટ કરે છે, એટલે પછી ત્યાં આપણે આપણી વાત હોય તો તે બરાબર રજૂ કરવાની, ખાતરી કરવાની કે અંદર મિનિટ્સમાં લખાયું. પણ અને પછી એ છે તો જ્યારે બજેટનું સેશન આવે તો ત્યારે બજેટનું જ્યારે સેશન હોય તેના પહેલાં 3 મહિના પહેલાંથી બધા જુદા જુદા સંગઠનોને બોલાવતા હોય છે તો અમને ના બોલાવે. અમે એટલું દબાણ કરીએ ને તો પણ હજુ એટલી વિઝિબિલિટી ના થઈ. અમારી 13 લાખની જ્યારે સભ્ય સંખ્યા થઈ અને જ્યારે અમે નેશનલ યુનિયન તરીકે 2007માં સ્થાપિત થયા, એટલે કે રેકગ્નાઇઝ થયા, ત્યાર પછી હવે દિલ્હી સરકાર જ્યારે જ્યારે બજેટ થતું હોય ત્યારે બોલાવે. પણ તો ઇટ્સ અ લોંગ સ્ટ્રગલ. ને કોઓપરેટિવ એટલા માટે બનાવ્યું કે છેવટે તો જે ઉત્પાદન થાય છે તો જે ઉત્પાદક છે એનો અને ગ્રાહકનો સીધો સંબંધ કેમ થાય, જેટલા વચોટિયા જે છે એને આપણે જેટલા દૂર કરતા જઈએ, એટલે કે વચોટિયા બધા ખરાબ છે હું નથી કહેતી, એને પણ જરૂર હોય છે,
પણ એને જેટલું દૂર કરીએ એટલા કટ્સ એના વચ્ચેથી ઘટે, તો સીધો ગ્રાહક અને ઉત્પાદક એ બંનેનો સીધો સંબંધ થાય અને એમાં ભાવતાલનો બંનેને ફાયદો થાય અને એક છે તો માનવ સંબંધ પણ ઊભો થાય. કારણ કે વેચાણ કરવું અને અત્યારે તમે જુઓ તો આપણને ક્યાં ખબર છે કે આપણે જે ખાય છે, તમે કોઈ શેરીને પૂછો કે ભાઈ તમે શું જમો છો, તો તમારી છે રોટલી, તમારો રોટલો, તો એ ઘઉં છે તો કોણે પેદા કર્યા કોઈને ખબર છે? કયા રાજ્યમાં હતા કે ક્યાંથી આવ્યા, કે આ દાળ છે તો આ દાળ, તુવરની દાળ ક્યાંથી આવી, એનું ઉત્પાદક કોણ, આપણને ખબર જ નથી. હુ પ્રોડ્યુસ, દેન હુ ટ્રક્ડ ઇટ, કોણ એને કયા વાહનમાં કેવી રીતના કોણ લાવ્યું, ક્યાં ક્યાં થઈ ને ફરતું ફરતું આવ્યું. તમે તો છે તો પાસે તમારા જે નજીકમાં જે દુકાન હશે ત્યાંથી ખરીદ્યું હશે. તેવી રીતના પછી એ તમારે છે તો તમને કોણે વેચ્યું, તો તમે તમારા એકદમ ઇમિજિએટ જ્યાંથી તમે તમે ખરીદ્યું એની જ ખબર હશે. પણ એ આખી વેચાણની કઈ કઈ આખી ચેઇન હતી એની પણ ક્યાં આપણને ખબર છે? તો દેન હુ પ્રોફિટેડ, એટલે તમે જે ખાઓ છો તો એનો એનો પ્રોફિટ કોણ લે છે, ક્યાં જાય છે, અને એ કેટલો વ્યાજબી છે, ને એમાં તો કેટલા કેટલા ખર્ચાઓ થાય છે. એને બદલે જે ગાંધીજીની વાત છે કે તો સ્થાનિક, તમે સ્થાનિકની વ્યાખ્યા કરો, ક્યાં છે તો 100 માઇલનો વિસ્તાર મૂકો, અથવા એ છે નોશન કે તમે છે તો જિલ્લો મૂકો કે તમારો છે રાજ્ય મૂકો, પણ જે સ્વદેશીની વાત છે તો કે જ્યાં તમે જેટલું નજીક ઉત્પાદક અને અને એનો 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 ભોક્તા એ જેટલા નજીક હોય ને એકબીજાને જાણતા હોય, તો એ એ વસ્તુ શુદ્ધ પણ હોય, વ્યાજબી ભાવની પણ હોય, અને તમારે આ ભૂખમારા તો શું, ભૂખમારો કઈ તમે ઇમ્પોર્ટ કરો બધા અનાજ, તેનાથી કઈ ભૂખમરો જાય ને, એનાથી કોઈ ફૂડ સિક્યોરિટી ના આવે, એ જ્યાં સુધી સ્વદેશી ના હોય. એટલે કોઓપરેટિવ બનાવીએ તો ત્યારે તમે તમારું પોતાનું અને એટલું ઉત્પાદક અને વેચાણ અને ખરીદનારને એ કરી શકીએ છીએ આખું એમ્બ્રોઇડરીનું. કારણ કે સેવામાં આ જે ચરણ વિસ્તાર છે તેમાં સેવા બહુ મજબૂતીથી કામ કરે છે, તો એમાં એમના પાસે જમીનની ને પાણીની ને બધી તકલીફ તો આપ જાણો છો, પણ એમનો જે કસબ છે હાથનો અને જે ભરતકામનો, તો એનું માર્કેટ તો કંઈ ત્યાં ને ત્યાં તો હોવાનું નથી. એ તો પોતાની છોકરીઓ માટે, દીકરીઓ માટે બનાવતા હોય છે, બનાવવાનું સારામાં સારું. પણ હવે એમને એ માર્કેટમાં મૂકવું હોય તો એમને છે તો મદદ જોઈએ, કંઈ ટેકો જોઈએ, તો એ એક ઘણી મહેનત પડી, ઘણા વર્ષ લાગ્યા. પણ હવે જે ઉત્પાદક છે ભરતકામ, એ સીધું ન્યુયોર્કના માર્કેટમાં સીધું એનું જોડાણ કરી ને ત્યાંનો જે ભાવ છે તે એને અહીંયા મળી શકે છે. એટલે એવી રીતના મેક્સિકોનો જે ભરતકામ કરનાર છે અને આપણો બનાસકાંઠાનું ભરતકામ કરનાર, એ બેની પણ સીધો લિંક કરી. એટલે સંગઠન કરવું, ઓર્ગેનાઇઝ કરવું, એટલે માત્ર એક બનાવી દીધું એવું નહીં, પણ સંગઠન એ બિયોન્ડ ધ બોર્ડર્સ પણ હોય, પછી બિયોન્ડ ધ સબ્જેક્ટ્સ પણ હોય, તો આ છે તો ટ્રેડ વાઇઝ કર્યું અને તો એમના ફાર્મર્સ ને આપણા ફાર્મર્સ, એમના ભરતકામવાળા આપણા ભરતકામવાળા, એવી રીતે હવે તો આફ્રિકાના પણ બે દેશો સાથે એવી રીતના એ કરી છે, સેવાના માધ્યમથી. હા, સેવા અને એમનું સેવા કહો કે જે કહો, આપણે નામ સેવા નથી આપણે. સૌથી વધારે તો અત્યારે સાર્કના જે દેશો છે, તો એ સાથે સાત દેશો સાથે આપણે બહુ જ સીધો, ખાસ કરીને ઘરોમાં બેસીને જે જે કામ કરે છે તે, અને તો ખેતીમાં ફળાવ ખેતી,
તો એમાં તો એના જોડાણ એ અફઘાનિસ્તાન છે તો ભૂતાન આપણો તો શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન એ સાથે સાત દેશો સાથે નેપાળ તેના સાથે મળીને એક બ્રાન્ડ ઊભી કરી છે એનું નામ સભા તો એનું તો ઇસ્લામાબાદમાં 3 વર્ષ પહેલાં એનું લોન્ચ થયું સૌ પહેલું ને અત્યારે છે તો સભા બ્રાન્ડ મેડ ઇન સાર્ક એટલે રાજકીય સ્તર પર તો એ લોકો જ્યારે ભેગા થશે ત્યારે થશે રાજકીય સ્તર પર તો એવું છે કે તમારે દિલ્હીથી તમારે ઇસ્લામાબાદ જવું હોય આટલું જ દૂર છે પણ તમારે દુબઈ થઈને જવું પડે એટલે એવું રિજનલ કોઓપરેશન એમનું આકાશમાં પણ નથી પણ બહેનો બહેનો વચ્ચે પાકિસ્તાનની પ્રજા વચ્ચે બધા નેપાળ બહેનો બહેનો વચ્ચે તો બહુ જ સરસ આખો એટલે ધર્મ અને દેશની મર્યાદા ક્યાં ક્યાં નડતી રહે કામનો મુખ્ય તો કામ જે છે ને એટલે પ્રોડક્ટિવ વર્ક એમનો ઉત્પાદક કામ ને શ્રમ જે ગાંધીજીએ શ્રમને મહિમા આપ્યો છે ને એની એને એટલું પવિત્ર વસ્તુ છે કે દરેકના પાસે શ્રમ હોય શારીરિક શ્રમ હોય કૌશલ્ય હોય તો તો જિંદગીમાં એ જ કર્મ છે સાચું કર્મ જ એ છે અને આપણે બધા જ છે તો એ કર્મના જ આપણે બધા ભક્તો છીએ અથવા સેવકો છીએ એ એટલું સાચું છે કામ ચલો કામ મળે છે ને તમને તમે જુઓ હું કોઈ બેનને પૂછું કે તમને ક્યારે પાવરફુલ તમે ક્યારે લાગો તો કે મારા હાથમાં કામ હોય પછી હું પૂછું કે તમે આમ આઝાદ છો એવું તમને ક્યારે અનુભવ થાય જાત જાત મૂકે તો ત્યારે પણ કામ તો આવે છે કે મારા હાથમાં કામ હોય મારી આવક હોય મારે પૈસે હું મારા છોકરાને ભણાવી શકું એમ પણ કે છે તો મારા કે મારી બાથરૂમને બારણું હોય ત્યારે મને આમ આઝાદીનો અનુભવ થાય મુક્તિનો અનુભવ થાય એટલે સ્વરાજ જ્યાં સુધી સ્વરાજ આમ ઘેર ઘેર બધાને પોતાનો અનુભવ ના થાય ત્યાં સુધી સ્વરાજ તો અધૂરું જ છે એટલે બહુ માઇક્રો લેવલનું વર્ક છે એ મેક્રો સ્ટેજ સુધી એકમાત્ર કામના ની સરસ મજાના દોરાથી ગૂંથાયું છે એવું બન્યું એટલે મારું આખું ફ્રેમવર્ક જે કામનું સમજવાનું છે તે સ્ત્રીઓ કામ અને શાંતિ વિમેન વર્ક અને પીસ એ જ આખા ફ્રેમવર્કમાં મારા તમામ કામો હું સમજું છું હા પણ બહેનોના સ્વાવલંબનના પણ પ્રશ્નો આવે કારણ કે ઘણી વખત એવું પણ બને છે કે આ રીતે કામ કરનારા લોકો પોતાની પાસે જે થોડી નાની મોટી આમદની થાય છે એને સારી રીતે મેનેજ નથી કરી શકતા હોતા અથવા તો એને એમ કહીએ કે એ સ્પોઇલ થઈ જાય છે ઘણી વખત ફોર્સથી કે ઘણી વખત દબાણ કોઈ પણ કારણે તો એની વ્યવસ્થા પણ સેવા દ્વારા ગોઠવાણી હશે મુખ્ય તો પહેલો એમને સૌથી વધારે એને પહેલું જો શોષણ થતું હોય તો તે મની લેન્ડરને શું કહેવાય તો પ્રાઇવેટ મની લેન્ડરને શું કહેવાય હા વ્યાજ ધિરાણ ધિરાણ કરનારાઓ તિરનારાઓ એટલે બહેનોનું સૌથી વધારે ને પહેલું છે તો શોષણ થતું હોય તો તે આ ખાનગી વ્યાજખોરોથી કે જે એક દિવસનું શાકવાળી હોય તો તેનું દિવસનું 10% વ્યાજ લે સવારે છે તો 50 રૂપિયે તો એણે છે લીધા હોય તેના ટોપલામાં આ તો હું પહેલાંની વાત કરું છું અત્યારે 50 નહીં અત્યારે 500 પણ 50 રૂપિયાના ટોપલામાં માલ ભરવા માટે 50 રૂપિયા લીધા હોય એને સાંજ પડે 60 રૂપિયા એને પાછા આપવા પડે પાછા બીજે દાડે ફરીથી 50 એને ઉધાર લેવાના આવે એટલે પહેલું શોષણ આ જે થતું હોય છે એટલે કમાય પણ એ કમાયેલા પૈસાને કેમ સાચવવા અને એક છે તો કેમ એને આવી રીતના બરબાદ ના થવા દેવા પહેલું તો એને એને આ સશક્તિકરણની જરૂર છે એટલે જ અમે
1972 માં સેવા એટલે કે યુનિયન બનાવ્યું અને પછી અમે ચેતો બેંક બાંધી સહકારી બેંક બાંધી 2 વર્ષમાં 1974માં એને એની મુખ્ય પાયામાં તો બચત ભલે ભલે તમે ગમે એટલું કમાતા હો એક રૂપિયાથી ખાતું ખોલ બેંક બનાવી પણ એમાં તો એક રૂપિયા ખાતા પણ માન્ય અત્યારે તો 500 વગર કોઈ તમને છે તો ખાતું નહીં ખોલવા દે મિનિમમ બેલેન્સ હા ભલે ને એક રૂપિયો પછી બીજે દાડે બીજો રૂપિયો મૂકી જાય ત્રીજે દાડે ત્રીજો રૂપિયો મૂકી જાય એટલે એ રીતે એ પહેલાં બચત ને પછી જેવી એની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન એક શિસ્ત ઊભું થયું કે નિયમિત બચત કરવાનું પછી એનો વિશ્વાસ પડે એટલે પછી એને ધિરાણ આપવાનું અચ્છા બેંક જ આપે બરાબર તો આ સેવા બેંક તો સોમવારે 50 રૂપિયા આપ્યા અને બીજા સોમવારે એ છે તો 55 રૂપિયા પાછા તો એ ભરી દે એટલે બીજા સોમવારે 55 લે 60 લે 65 લે એમ કરતાં કરતાં એનો તો એનો ધંધો બી એની શક્તિ પ્રમાણે વધે અને એનો એ પણ અને પછી એની છે તો ધિરાણ લેવાની શક્તિ પણ વધે ને બીજી બાજુ પહેલું કામ કે જે તો જૂના જે વ્યાજખોર છે એના દબાણમાંથી બચવાનો એટલે પહેલી લોન ક્યાં જાય તો એનું એજ્યુકેશન કે પહેલાં તમારા જેને સાથે બંધાયેલા હોય ક્યાં તો સર જમીન ગીરવે મૂકી હોય ક્યાં કે દાગીના ગીરવે મૂકેલા હોય તો એ પહેલાં છોડાવવા કારણ કે મુખ્ય વસ્તુ એસેટ છે ગરીબી નિવારણ માટે તો એસેટની માલિકી એસેટ ઓનરશીપ પછી કોઈ પણ સ્વરૂપમાં એ એસેટ હોય પણ એ જે મિલકતની માલિકી એની પોતાની હોય તો મારા અનુભવમાં છે કે તો જેની પાસે થોડી પણ એસેટ છે તે ઉછેર ગરીબી સામે એના જે બધા ફોર્સિસ છે એના સામે એની લડવાની કંઈક શક્તિ વધારે છે જેની પાસે પોતાની એસેટ નથી એને જ લડવાનો એ જે ખાડો છે એ ના પૂરાય ત્યાં સુધી એ છે તો એમાંથી બહાર નથી નીકળી શકતા એટલે જેવી એની એસેટ થોડી તો ઊભી થાય છે અને પહેલાં છે ધિરણના બોજામાંથી બચી જાય છે ત્યારે કંઈક સ્થિર થાય છે પણ આ બધું એક એક વ્યક્તિગત ધ્યાન આપીને કરવું પડે છે એટલે બેંકમાં પોતે પોતાના જ બચત મૂકે હા અને પછી સ્ટેબલ બચત થાય પછી એમાંથી ધિરાણ પ્રાપ્ત કરે હા એટલે એટલે એવું નહીં કહેશે તો ન જ મળે એને એને ધિરાણ એની એકદમ તાત્કાલિક જરૂરિયાત હોય તો મળી શકે પણ આમ નોર્મલી કે એની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે કે નહીં કેટલી છે એ કરાઈ થઈ જાય બરાબર છે એ ખાલી ધિરાણ લેવું છે એટલા માટે જ બચત કરે છે એવું નથી ને એમ કરીને એની પાસે એક ટેવ પડાવવાની અને એ પણ એને એ બી સંઘર્ષ ઓછો નથી કારણ કે ઘરવાળા જાણે તો એમ કે આ વળી પોતાની બેંકનું પોતાનું ખાતું ને એ બધું શું એટલે મોટા ભાગની બહેનો તો બેંક એમની પાસબુક હોય તો તે ઘરે લઈ જ ના જાય આજે બી સેવા બેંકમાં જુઓ તો મોટી કેબિનેટ હોય એમની પાસબુકથી જ ભરેલી હોય પણ શરૂઆતમાં કેટલા સભ્યો અને આજે કેટલા સભ્યો શરૂઆતમાં 74 માં પહેલા વર્ષે એટલે તમે સેવાની વાત કરો બેંકની બેંકની તો બેંકમાં પહેલા વર્ષે તો એટલે કે શેરહોલ્ડર પહેલા વર્ષે છે તો 50,000 કારણ કે તો જ તમે પછી મૂડી થાય આ તો બહુ થોડું છે શેર એમનું શેર ભંડોળની નું પ્રમાણ પણ ઓછું હોય ને એટલે કોઈ છે તો આમ તો શેરનો ભાવ 10 રૂપિયા પણ કોઈ વળી 50 મૂકે કોઈ 60 મૂકે એટલે એમ કરતાં કરતાં તો એ શેર ભંડોળ થયું એટલે પછી રજીસ્ટર થયું એ પણ એક મોટો સંઘર્ષ પણ પહેલા વર્ષે એ છે તો 5 એક્ઝેક્ટ મને આંકડો યાદ નથી પણ છે તો 5 થી 6 હજાર અચ્છા પહેલા વર્ષે અને આજે આજે તો 3 લાખ અચ્છા 3 લાખ પ્લસ બેંકની મૂડી પણ લગભગ 160 કરોડ આજે અને એ અમદાવાદ બેઝ્ડ છે 5 બ્રાન્ચો એની 5 બ્રાન્ચો અચ્છા એટલે ઇટ્સ અ રેગ્યુલર બેંક ઇટ્સ રેગ્યુલેટેડ બાય આરબીઆઈ ઓકે હા
પહેલેથી જ, પહેલા વર્ષથી જ. હું તો પહેલેથી મેઇન સ્ટ્રીમમાં જ માનું છું. હું કોઈ એનજીઓ કે કોઈ આમ સખાવતની સંસ્થા કે એમાં મેં માન્યું જ નથી. એટલે જે હોય તે મેમ્બરોનું જ, મેમ્બર ઓન એન્ડ મેમ્બર મેનેજ્ડ હોય તે જ. હજુ મારું મેમ્બર મેનેજનું એટલું એ નથી પહોંચી શક્યા, કારણ કે મેનેજમેન્ટમાં સમજીવીઓના છોકરા ભણતા ભણતા જ્યારે આવે છે ત્યારે જરા વાર લાગે છે પ્રોફેશનલી મેળવતા. અને આ સેવા સંગઠન, પછી સેવા બેંક, અને પછીનો આયામ કયો આવ્યો? સેવા બેંક પછી પછી દૂધ મંડળીઓ. અચ્છા. હા, પછી એ અમદાવાદ જિલ્લાના ગામોમાં દૂધ મંડળીઓ બધી બંધ પડી હતી. હવે ત્યાં જે ખેતમજૂરો હતા, મોટે ભાગે બહેનો જ હોય છે, તો એ બધા સેવાના યુનિયનના સભ્યો હતા. એમણે કહ્યું કે અમારે દૂધ મંડળી છે, કારણ કે શું છે કે એટલી ખેતીની આવકમાંથી તો ના ચાલે, એટલે બીજા પણ સોર્સ હોવા જોઈએ, છે તો ગૃહોદ્યોગ પણ હોય અને એ છે તો આપણે ઢોરમાંથી કે દૂધમાંથી પણ આવક થતી હોય, તો ત્રણ જાતની ઓછામાં ઓછી સોર્સમાંથી આવક થાય તો એને આખું વર્ષ ગામડામાં તો એ કુટુંબને નભે. તો છે તો ખેતીને ખેતમજૂરવાળું અને મિનિમમ વેજવાળું છે તો કર્યું, પણ ખેતી હોય ત્યારે ને, તો વર્ષમાં 4 મહિના હોય પછી. એટલે પછી દૂધ ઉપર તો એ દૂધ મંડળીઓ બંધ હતી, તો કહ્યું હતું કે આપણે ચાલુ કરીએ. પછી મેં કહ્યું કે ચાલુ કરીએ, પણ એક શરત કે એમાં બહેનો મેમ્બર હશે. અચ્છા. હા, એટલે પછી ભાઈઓ ખસી જાય, તો ભાઈઓને તો ચલાવવી જ નહોતી, ને એમને એમ કે વળી બહેનોથી હું ચાલવાની હતી, અને એમ કે સારું બહેનો ચલાવે. તો એ વખતે એવું કોઈ આમ સ્ત્રી પુરુષનો કોઈ એવો કોઈ આમ ભેદભાવ જેવો કોઈ ભાવ પણ નહોતો એમનો, પણ હું સ્પષ્ટ હતી. મેં કીધું કે બહેનો ચલાવે તો આપણે મહેનત કરીએ. પછી બહેનો ના થકી આખી મંડળી છે તો ફરી છે તો જાગૃત કરી, અને પછી તો એનું તો તંત્ર આખું સખત આમ સરસ ગોઠવાયેલું જ છે. એટલે એ છે તો ડેરીમાં દૂધ ભરતા થયા, એનું SNF માપતા થયા, ફેટ કન્ટેન્ટ માપતા થયા, એ પ્રમાણે એ બધાને ભાવ મળવા લાગ્યા. જે NDDBની ટ્રેનિંગ હોય છે તો તે પણ મળી, એટલે એ તો સરસ મેઇન સ્ટ્રીમમાં આવી ગયા. એટલે દૂધની આવક થઈ, પણ એક એક ઢોરથી ના ચાલે. એટલે પછી કીધું કે જ્યાં સુધી 5 ઢોર હોય ને તો જ એ કંઈક તમને વર્ષભર આવક આપતું રહે. એક કે બે ઢોરથી છે તો ઘરના પૂરતું મળે, પણ કોઈ એવી મોટી આવક ના થાય. એટલે પછી છે તો બેંક તો આપણી હતી જ, એટલે એના દ્વારા એમને વધારે છે તો સદ્ધર કર્યા, બધું ઢોર એ લોકો રાખી શકે એના માટે. ને પછી NDDBનું તો આખું તંત્ર એટલું સરસ છે કે છે તો ક્યાંથી લેવા ઢો, ને વેટરનરીની મદદ ક્યાંથી લેવી, ને એના સાથે એટલે એની સાથે જોડાણ થઈ ગયું સરસ. એટલે એ પછી એટલે કે દૂધ મંડળી થઈ. પછી ત્રીજો જે મારી થિયરી પ્રમાણે ગૃહોદ્યોગ, તો ત્યાં વણાટનું કામ હતું. અમદાવાદ જિલ્લાના છે ધોળકા તાલુકા ને એ બધામાં વણકરો બહુ સરસ છે, ઊનનું વણે છે, અને પણ એને માર્કેટેબલ બનાવવાના. તો એ છે તો NIDની મદદ લઈ અને પછી ડિઝાઇનિંગ કર્યું, પછી પ્રદર્શનમાં બી થોડુંક પ્રમોશનલ, તો NIDએ બી મદદ કરી, અને એમ કરીને તો એમના જે ધાબળા હતા તો તે માર્કેટમાં આવ્યા, ને અને પછી માર્કેટ અને તો એ ધાબળામાંથી પછી છે તો શાલ ને પછી સ્ટ્રોલ ને એ કર્યું, ને પછી એમાં કેટલાક સૂતરના બી વણકરો હતા પાસેના બીજા ગામોમાં, એટલે સૂતરના એમાં વણાવ્યું. પણ ત્યાં પછી બધું પોલિટિક્સ થયું ત્યારે એ છે તો વણાટની મંડળીઓ છે તો બંધ થઈ ગઈ. અમારે એ બધું કામ સમેટી લેવું પડ્યું એ જિલ્લામાં. ત્યાં પછી બનાસકાંઠામાં આખું પાણીનો સવાલ આવ્યો, તો ડચ ને ઇન્ડિયા બેની પાર્લામેન્ટ ભેગા મળીને એમણે પાણીનું આજે રણ પ્રદેશમાં છે તો નળ દ્વારા પાણી આપવું એવું નક્કી કર્યું, ને એવી આખી યોજના આવી.
એના માટેના સર્વે માટે આવ્યા. હું પણ સર્વેમાં ગઈ હતી. પાણીનો એટલો બધો ત્રાસ. અમે અઠવાડિયું રહ્યા, એકે દિવસે નાયા નથી. ત્યાં કોઈ છે તો નાતા જ નહોતા. કપડાં પણ બધા એક તગારામાં બધા ભીના અને એવા બધા પડેલા હોય. અને ખબર નહીં ક્યારે મહિને એકાદ વાર નાતા હશે. આપણે તો ગયા તો આપણને તો કંઈ કેમ હતું કે ચાલો અઠવાડિયા પછી ઘેર જઈશું ત્યારે પછી નાહીશું. પણ અહીંયા તો પાણીના એટલા બધા સાંસા હતા અને પીવાના પાણીના તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ હતી. ને પછી જે પાર્લામેન્ટ છે, ડચ પાર્લામેન્ટ અહીંયા વિઝિટ માટે આવી તો પછી જોડે લઈ ગયા. ને એ ડચ પાર્લામેન્ટમાં મોટે ભાગે બહેનો હતી. પછી એમણે આપણી પાર્લામેન્ટને એમ કહ્યું કે આ પ્રોજેક્ટ છે તો બહેનોને માટે જ હોય અને બહેનોના દ્વારા જ થાય. એટલે પછી વિવેઝર ઝીરો ડાઉન કે ચાલો તો સેવા કરશે. કારણ કે એ વખતે બીજી કોઈ સંસ્થા કે કેપેસિટીવાળા હતા નહીં. ને અમારી પણ કેપેસિટી હતી નહીં, પણ અમે એના માટે તૈયાર હતા. એટલે પાણી નળ દ્વારા પાણી સપ્લાયના કામથી શરૂ કર્યું. પણ અમે કહ્યું કે અમારે તો આવક જોઈએ, ખાલી આ સપ્લાયમાં નહીં. અમારું કામ એમની એમને પગભર થવાનું છે. એટલે અમારા પ્રોગ્રામમાં પાણી સાથે બીજું પણ હશે જ. એટલે એ પછી એમ્બ્રોઇડરી ત્યાં ગાડી એ લોકોની બહુ સરસ ને ભરતકામ. તેને આખો જે ઘરોમાં દીકરીને આણામાં આપવાનું હતું તે એને આખો એક ઉદ્યોગ તરીકે, એક ટ્રેડ તરીકે એને કર્યો. ને અત્યારે તો બહુ ડેવલપ થઈ ગયો. ને એ તો ઇન્ટરનેશનલ પણ ટ્રેડમાં પણ હંસીબા કરીને અમારી બ્રાન્ડ છે. તો એ છે. ને અત્યારે તો લગભગ કોઈ છે તો કોઈ બી બીજા ટ્રેડના જેવું જ એનું સ્થાન છે. એને લીધે સીધી આવકમાં બહુ ફરક પડી ગયો. બહેનોની આવકમાં એટલે બહેનો થકી જ એટલે મને બહુ દુઃખ થાય છે. પણ ભાઈઓ પાસે કામ નથી અને બહેનોના પાસે ત્રણે પેઢી ઘરમાં છે તો ત્રણેય એના પાસે કામ છે. એટલે એમનો ઘર ને એક માલ થાય, બીજો માલ થાય, બીજું ઘર ખરીદાય, ત્રીજું ખેતર ખરીદાય. પણ આ બધું બહેનોની આવકમાંથી. એટલે ભાઈઓનો બહુ સહકાર કે હા. અહીંયા એટલું નહીં પણ આ છેલ્લા 10 વર્ષમાં અમારો મોટો પ્રોગ્રામ કે જે જમીનો ગીરવે મૂકેલી ને એને પાછી લેવાની. એટલે બહેનો થકી જ એમની, કારણ કે ભાઈઓ જો કે અમને મારી પાસે આવ્યા અને ભાઈઓએ કહ્યું કે ભાઈ એવું કોઈ દિવસે થયું નથી કે જ્યારે કે હું જીવતો હોઉં ને છે મારી બહેરીના નામનું ખેતર હોય અથવા જમીન હોય. પણ અમે કહ્યું કે ભાઈ જો અમે તો એ અમારી મેમ્બર છે, અમે એને ઓળખીએ છીએ, એ નિયમિત બચત કરે છે તો અમે એનો ભરોસો રાખીએ. તો અમે તમને તો ઓળખતા નથી. એટલે પછી અમે તો ગરીબ કુટુંબમાં તો કંઈ એવું મધ્યમ વર્ગ જેવું નથી કે હું સંતોષી. તો કે સારું, એ બાને પણ છે તો ખોવાયેલી જમીન જો પાછી આવતી હોય તો. એટલે એ જમીન પણ એમની પાસે આવી, એ બધી પાછી આવી. પછી ખેતીની ટ્રેનિંગ. ને સૂકા પ્રદેશમાં ખરેખર ખેતી વધારે સારી, કારણ કે પાણી બહુ કરકસરથી વપરાય ને. અને મોટાભાગની ખેતી બગડે છે એકદમ વોટર ક્લોગિંગ થી. એટલું પાણીનો એટલું બધો વધારે પડતો ઉપયોગ થાય છે. વપરાશ વિશેની કોઈ કાળજી નથી આપણી, કોઈ સમજ પણ નથી. એટલે દક્ષિણ ગુજરાતની ખેતી જુઓ અત્યારે, ખેડા જે કેટલું કહેવાય, ખેડા આણંદ, પણ ત્યાં બધે બધું જમીનમાં વોટર ક્લોગિંગ થઈ ગયેલા છે. એનીવે તો એટલે હવે એ લોકો છે તો પાક લે છે ને એ કરી શકે છે. બેન, આ જે આખી પ્રવૃત્તિઓ બધી 1x1 ઉમેરાતી ગઈ, એમાં પછી તો સ્વીકૃતિ ભાવ પણ સમાજનો, રાજ્યનો, દેશનો અને વિશ્વનો પણ થવા લાગ્યો. અને સેવા ને પુરસ્કૃત પણ થવાનું મળ્યું. એક એવો આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ આપને એનાયત થયો. એ સમયના આપના ભાવ સંતોષના કે હજુ વધુ મારે કરવું પડશે એવી જવાબદારીના? કારણ કે જેને રેરેસ્ટ ઓફ ધ રેર વર્ક આઉટપુટ ઉપર જે એવોર્ડ મળે, એવો મેક્સેસે પ્રકારનો એવોર્ડ જ્યારે મળે, ત્યારેના આપના ભાવ અને આપની સંગઠનની બહેનોના
એના વિશે મને ટૂંકમાં. એક તો સ્વભાવગત મને હું કોઈ વાતથી બહુ ખુશ થઈ જાઉં કે કોઈ વાતથી બહુ બહુ દુઃખી થઈ જાઉં એવો મારો સ્વભાવ નથી. એટલે કોઈ એવું મોટું એક્સાઇટમેન્ટ છે એવું અવોર્ડ હોય એટલે એવું પહેલેથી ઉલટાનો આમ એક જાતનો મનમાં સંકોચ થાય કે હવે જવાબદારી વધી હવે અપેક્ષા વધી ચાલો પાછું. એનીવે આ તો પર્સનલી કહું છું પણ મેક્સેસે એ બહુ મોટો રોલ ભજ્યો. હા એટલે બે પર્સનલી પણ ને પેલો પણ એ હું તો ત્યાં સુધી મેક્સેસનું મેં કીધું છે નામે નહોતું સાંભળ્યું. તો ઘરેથી મારા પતિએ છે તો ફોન કર્યો કે ભાઈ આવ્યો છે કે અત્યારે છે રેડિયોમાં એનાઉન્સ થયું ને તમને મેક્સેસે મળે છે. તો મેં કીધું એ શું, તો એમણે મને સમજાવ્યું. પણ એને લીધે આખા દેશમાં તો જે જાણકારી થઈ એ કદાચ અમે અમારી જાતે તો છે તો કેટલાય વર્ષો સુધી નહીં કરી શક્યા હોતે. ને એટલે એ એક મોટું રેકગ્નિશન મળ્યું ને એ રેકગ્નિશન મને મળ્યું પણ મારું નથી. એટલે જે આ કામ આપણને લાગ્યું કે વી આર ઓન ધ રાઇટ ટ્રેક, આપણો રસ્તો બરાબર છે. એક કામ શાબાશી, એક રેકગ્નિશન મળ્યું, ખાતરી મળી, એટલે એનો બહુ મોટો રોલ થયો. થોડો એનો પેલું થયું કે છે તો માજનમાં થોડું ઘર્ષણ થયું ને પછી છે તો પહેલી મારી હકાલપટ્ટી ને પછી સેવાની હકાલપટ્ટી થઈ ગઈ ને ત્યારે અમારે આમ ચોદર આંસુ એ બહાર નીકળી ગયા. પણ મારા પતિએ જેમ કહ્યું હતું તેમ કે ચાલો ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ. ત્યારે મને બહુ ખોટું લાગ્યું હતું કે આ મને આટલું દુઃખ પડ્યું ને એ તો આવું કહે છે કે ચાલો. પણ વાત સાચી. એટલે પછી અમે ખરેખર જ અમારા પગ પર ઊભા રહેવાનું, અમને બહુ સંઘર્ષ થયો. અને તો કેમ આપણે ટકી રહેવું આમાં, એગ્રેસિવ ક્યારે થવું, કેટલું થવું, ડિફેન્સિવ ના થવું, આપણા વડીલો સામે આપણા એના આપણે જેને મોટા કર્યા અને એ કર્યા તેના સામે ના થવું ને છતાં પણ એ બહુ એમાંથી બહુ શીખવાનું મળ્યું. લર્નિંગ પ્રોસેસ થઈ ગઈ બહુ છે. એટલે આખી એક આપણી મોટી છે તો કસોટી થઈ અને છે તો મૂલ્યોમાં વધારે વિશ્વાસ બેઠો કે જો મૂલ્યોને પકડી રાખીએ છીએ તો એ છેવટે આપણી જીત જ છે. આપણે જીત હાર નહીં છે તો ભાષામાં ના જોઈએ પણ છેવટે છે તો વિજય જ છે. અને એ વિજય આપણો નહીં પણ એ જે મૂલ્યોનો જ વિજય છે કે એ ખરેખર છે તો આમ સનાતન સાચા ખરા છે તો સત્ય હોય તો તે જે મૂલ્યો જ છે. એટલે એવોર્ડની સાથે સાથે એક પાછો નવો સંઘર્ષ પણ આવીને ઊભો રહી ગયો એવું બન્યું ને. પણ એ પણ હું શીખી કે જ્યારે કંઈ પણ જેને તમે એમ કહો નિષ્ફળતા, એ નિષ્ફળતામાંથી બીજી બે પોટેન્શિયલ સફળતાઓ ઉગતી જ હોય છે. અને જેને તમે સફળ છે તો કહો છો તો એ સફળતાની સાથે બીજી બે ત્રણ એવી નિષ્ફળતાઓની શક્યતાઓ પણ ઊભી થાય છે. એટલે એ આપણને હંમેશા આમ ઠેકાણે જ રાખે છે, સંતુલન જાળવી. હા, જે ખરી વાત મૂળ વાત છે કે બેનો એવોર્ડ મળે ના મળે પણ જે અથવા તો અવોર્ડ જેને મળે છે તે આ બહેનોની સંગઠિત શક્તિ અને એ મૂલ્ય આધારિત સંગઠન એટલે વેલ્યુ બેઝ કલેક્ટિવ સ્ટ્રેન્થ એ જ મુખ્ય મૂડી. પણ કહો કે હું બહેનોને બી એ જ કહું છું કે આપણે છે તો બેંક મોટી થઈ કે નાની થઈ કે ડિવિડન્ડ છે તો વધ્યું કે ઘટ્યું પણ છેવટે એ જે સૌથી મહત્વનું ને આપણી જે મૂડી મુખ્ય છે તો તે આપણી સંગઠિત શક્તિ અને છે તો મૂલ્યોના આધારિત શક્તિ. એટલે છે તો કોઈને દબાવીને આપણે આગળ છે તો વધી ગયા
ये कई शक्ति नहीं ने ये शक्ति रहेवानी पण नहीं तो ये आपणे जाळवी राखशुं तो पछी आपणो ऊंचो रस्तो हमेशा आपणे छे तो साफ देखाया करशे। એટલે અવાજને માનપાન ને જે છે તો એ મૂલ્યોને છે અને આ જે નવળી બહેનો આટલું આટલી બધી સબળ થાય છે ને એક એકબીજાને ના સાથે રહેવું એટલે બહુ સંપ જોઈએ, બહુ સમજ જોઈએ એકબીજાની સાથેની, ને એ જ મને તો જીવનમાં એ જ બહુ આમ ઘણી વખતે નવાઈ પણ લાગે છે। ક્યાં ક્યાં બહેનો પોતાના પોતાનું ઘરનું છોડીને પણ, હમણાં જ છે તો દિલ્હી એક ડેલિગેશન લઈને જવાનું હતું, હું નહોતી ગઈ, પણ એ બેન કહેતા હતા, એના સાસુએ કીધું ગામડાના છે તો પણ એ બેન આગેવાન છે એટલે એ પણ ડેલિગેશનમાં હતા, તો એમના છે તો સાસુએ કહ્યું કે તું દિલ્હી જાય છે ને આવા સાદા ખાદીના કપડાં પહેરીને જાય છે, તું એમ કે મારી સાડીઓ લઈ જા, ત્યાં આગળ દિલ્હી મોટા મોટા માણસોને મળવાનું હોય તો પછી સારા કપડા મારા પાસેથી લઈ જા। તો એને કીધું કે ના, અમારે તો આ જ પહેરવાનું હોય તો જ અમે સેવા તરીકે ઓળખાઈએ ને, અમારી તો ઓળખ જ આ છે। તો મને એટલું આમ એટલે રમૂજ પણ થયો ને ખુશી પણ થઈ, સંતોષ પણ થયો કે સાસુ પણ કેટલા ભાવથી છે તો કહે છે, અને એ પણ કેટલી આમ સાસુને સમજાવીને ટકી રહે છે કે ના અમારે તો દિલ્હી જવું હોય તો આપણું સ્વરૂપ આવું જ હોય। અત્યારે સેવાની મુખ્ય પ્રવૃત્તિઓમાં શું, બેંક અને આ બધા ઉપરાંત? એટલે બે ભાગમાં પાડી દઈએ અથવા જુદા ભાગમાં, તો એક અથવા તો યુનિયનનું આખું એ જબરજસ્ત, અને પછી મેક્રો મેક્રો પોલિસી બધું, આ બીજું છે તો બેન્કિંગનું, એટલે બેંક પણ છે તો ગામડાઓમાં એની શાખાઓ ખોલી રહી છે અને એનો વિસ્તાર કરે છે, બેંક એક જ પણ એ એક્સપાન્શન, હા। પછી છે તો બીજા છે તો 6 રાજ્યોમાં 7 રાજ્યોમાં, 7મું અત્યારે, તો 13 રાજ્યોમાં પણ સેવા સ્થાપાય છે, અને તે પણ મધ્યપ્રદેશમાં પણ 5 લાખથી વધારે એની સભ્ય સંખ્યા છે, બિહારમાં છે, પછી કેરાલામાં છે, અને એ બધું જ આપણે આપણી સાથે જ લિંક અપ, એટલે લાઈક સિસ્ટર્સ, એટલે બહેનો જેવું બધા ઓટોનોમસ, એ જ મૂલ્યો એ એ જ બધું, અને અને કાર્યક્રમો પણ બધા સાથે, પણ કોઈ આમ શાખા કોઈ અનાહતની છે અને આ સેન્ટ્રલ એવું નથી, પણ ઘણી બાબતોમાં ગુજરાતનું તો અગ્રેસર તો છે। પછી સેવા અકાદમી, એટલે એમાં બધું ટ્રેનિંગ અને રિસર્ચ ને કોમ્યુનિકેશનનું બધું કામ, હા, અને અમે અનસુયા નામનું પાક્ષિક છે તો કરીએ છીએ, તે નિયમિત આજે 30 વર્ષથી ચાલે છે, એવી રીતના છે તો વિડીયો યુનિટ પણ છે અમારો, અમારે ખેતમજૂર બેન ઇઝ ધ બેસ્ટ, જેનો કેમેરા પર્સન અમારે છે તો સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે, તો એ તો છે તો ગામમાં સફાઈ કરવા વાળી નીચે બેન છે, એટલે આ તો સ્કિલ છે ને, એટલે એટલી સરસ એમણે એ કરી લીધી છે, અને જેણે બીજું બધું નથી જોયું છે ટીવી બીવી ને આ બધું એનાથી પ્રભાવિત નથી, એની પોતાની દ્રષ્ટિ જ મૌલિક, હા બહુ મૌલિક નીકળે છે, એટલે એ યુનિટ છે મોટે ભાગે અમારા જ ઉપયોગ માટે પણ, એટલે સેવા અકાદમી, પછી બધી કોઓપરેટિવ 105 જેટલી અત્યારે છે તો પ્રાથમિક કોઓપરેટિવ છે, બેંક મોટામાં મોટી, પણ બાકી બધી એટલે દૂધ મંડળીઓ, પછી વેચાણની મંડળીઓ, ઉદ્યોગની મંડળીઓ, આરોગ્યની મંડળીઓ, બાળ સેવાની મંડળીઓ, બધું, એટલે આ સિવાય ક્યાં તો છે તો કોઓપરેટિવમાં કામ કરો, ક્યાં યુનિયનમાં કામ કરો, જ્યાં આગળ કંઈ નફો નુકસાનની વાત હોય તો તે મંડળીમાં, એને યુનિયનમાં નહીં, નહીં તો પછી યુનિયન છે બગડે અને અને કાર્યકર્તાઓ પણ બગડે, એટલે અને મંડળીમાં હોય તો તમારે જે હોય તે હિસાબ આપવાના હોય, એટલે આ બે જ, બીજા કોઈ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં અમે નથી. આપણે વચ્ચે એમ કહ્યું કે મેં સેવાની પહેલામાંથી સ્થાન છોડ્યું અને પછી સપ્તકનો ઓટલો ચડ્યા હતા, એ તો એટલે વૈધાનિક રીતે આપે એમાંથી સેવા નિવૃત્ત થવાનું પસંદ કર્યું, એટલે મેં છે તો તાણું પછી મેં નક્કી કર્યું કે કારણ કે મારા પાસે બધા જે લીડરો હતા
પોટેન્શિયલ કોઈ પૂરવા નહોતા થયા, પણ એવા 5-7 બહેનો હતા કે જે ઓલરેડી તૈયાર થઈ ગયા હતા. તો મેં કીધું જ્યારે હું પણ હજુ શક્તિ ધરાવું છું, બેન ગરડા થઈ ગયા હોય તમે ભૂલી જાઓ છો, હવે તમે નહીં આવો તો ચાલશે એવું એ સ્ટેજ સુધી હું છે તો પહોંચવા પહેલાં હું નક્કી કરું કે એ આ બધા છે તો એમને હું મદદરૂપ પણ થઈ શકું અને એ લોકોની લીડરશીપ પણ ઉપર આવે. અને બધું કામ તો બહુ જ વધી રહ્યું હતું એટલે જરૂર તો બીજા છે વધારે લીડરશીપની. એડવાઇઝરી ફોર્મમાં આજે આપ? હું કોઈ ફોર્મમાં તો નથી, પણ છું છે એમાં કંઈ, કારણ કે મારો સેવા સિવાય બીજું છે પણ છું બીજું કંઈ, એટલે કંઈ પણ નવી વસ્તુ હોય ક્યાં કોઈ નીતિ બદલાવનું હોય કે કોઈ ગ્રાસરૂટનું કંઈ નવું થાય તો એટલે કંઈ બી પ્રશ્ન તો આવ્યા જ કરે, અંદર લડે જે કંઈ હોય તો પછી બેન ટ્રબલ શૂટર તરીકે પણ વર્ક કરવાનું થાય. બહુ બેન આટલી લાંબી ચર્ચામાં મને થોડા નાના એવા પ્રશ્નો પૂછવા છે આપને. એવું નથી બન્યું કે ક્યારેક એવી પળ આવી હોય કે એમ થયું હોય કે આ બધી અધ્યારી કેમ માથે લઈને ફર્યા કરીએ છીએ, જેને ઘણી વખત આપે તો સેવા ફોર્મમાં જ સેવા ચલાવ્યું, પણ ઘણી નોકરીમાં રહેલા અને સારો પગાર ધરાવતા માણસોને એમ થાય કે મૂકી દઈએ એવો અત્યારનો પાકો માહોલ છે. ત્યારે આમાં તો રોજબરોજના સંઘર્ષ એ તો પહેલો પાયો હતો, તો એવો કોઈ પળ આવી હતી અને એ પળમાંથી આવી હોય તો કેમ બહાર આવતા રહ્યા? કારણ કે અત્યારના જુવાનોને એ કહેવાની બહુ જરૂર છે કે વારે વારે હતાશ થઈ જવું એની બદલે એમાંથી બહાર આવવું કેવી રીતે. એટલે એવી પળો તો વારે વારે આવે. તમે ખરેખર તો તમે 10 વસ્તુ કરો તેમાંથી એકાદ જ વસ્તુમાં સોકોલ સફળ થયા હો, વેરી ગુડ, નવમાં તો તમારે છે તો ફેલ જ હો. પણ એ તમે છે નપાસ ને પાસમાં જાઓ જ નહીં, જીત કે હારમાં જાઓ જ નહીં. મારા માટે તો કે હું ચલો જે કરું સારું થાય એનું પરિણામ આવે કે ના આવે, પણ હું એ જે રસ્તે ચાલું ને જે ડગલા ભરું એ બરાબર હોવા જોઈએ, એ સાચા હોવા જોઈએ, એમાં ચૂક ના થવી જોઈએ. એમાં જો ચૂક થાય તો હું મારી જાતને ઠપકો આપું ને મને પોતાને થાય કે ના આમ આ મેં છે તો ખોટું કર્યું, આ ખોટી લાલચમાં ગયા, ખોટા નિર્ણય લેવાઈ ગયા. એટલે પણ તો બી ભૂલ થાય તો બી થાય ને, મોટે ભાગે તો બધી ભૂલોને નિષ્ફળતાઓ જ થતી હોય છે, પણ આપણા ડગલાનો જે ભરવાનો જે માર્ગ છે એ ના ચૂકી જવાય. ને એ ગાંધી વિચારે એટલો મજબૂત આપ્યો છે ને, ગાંધી વિચાર કહો કે આપણી હિન્દુ પરંપરા સંસ્કૃતિ સંસ્કાર કહો કે પછી છે ભગવદ્ ગીતા કહો, બધું એકનું એક જ છે, કશું નવું પણ નથી. ને છતાંય એ જ તમને, કારણ કે આપણી પેદાશ જ એની છે એટલે એ જ તમને બળ આપે છે. ને બીજું બહુ કોઈ એવો ગુસ્સો નહીં રાખ, મને કોઈના પર એવો આમ ગુસ્સો ન, અકળામણ થાય એજિટેશન થઈ જાય, પણ કારણ કે તમે જિંદગીભર જોયું છે કે બધાના નઠારાઓમાં બી સારાશ એટલી બધી હોય છે, એટલા બધા અનુભવો થાય છે કે જે આપણને આમ બહુ જ નઠારા લાગ્યા હતા ને એની એની સારાશ છે તો બહાર આવે છે, આવીને આપણને છે તો મદદરૂપ થઈ. એટલે કોઈ સાવ નકામું છે કે કોઈ સાવ એ છે ને, અથવા તો કોઈ બહુ જ બહુ જ ઉમદા છે ને ઉત્તમ છે એવું નહીં, દરેક જણમાં છે તો સારાશ તો છે જ. હવે આપણે આપણા પર આધાર છે, આપણે એની સારાશને જો સ્પર્શ કરી શકીએ તો સારી વાત છે, ના પણ થાય આપણી ના શક્તિ હોય તો ના થાય. પણ એટલે આઈ ડોન્ટ સફર ફ્રોમ પ્રેજ્યુડિસિસ ઓર કે અથવા કોઈ આગ્રહ નહીં કે મેં કહ્યું હતું કે આમ થવું જોઈએ ને આમ કેમ ના થયું. એટલે ઘરમાં બી છોકરાઓ સાથે કે મેમ્બરો સાથે કે એ બધી કડકાઈઓ કરવાનો શું અર્થ છે, આ ક્યાં આપણું રાજ છે કે કઈ કોઈ આપણી કોઈ મિલકત છે કે આપણી પ્રોપર્ટી છે કે ઇવન આપણા છોકરા બી કઈ ઓછી આપણી પ્રોપર્ટી છે. લેટ અસ ગો બિયોન્ડ એમ. હા એટલે એ બધા એમની મેળે ડેવલપ થાય છે. સમહાઉ
મારા બીજા બધા સાથીદારો બધા બહુ ભણેલા છે ને એને મોડર્ન એજ્યુકેશન વાળા છે એટલે એમને બધી એમ બહુ સિસ્ટમ ને બહુ જ બરાબર આગ્રહી છે અને સારું છે એ લોકો પરિણામ પણ મેળવે છે પણ મને એમ થાય કે આપણે ઊંચા થઈએ પણ આમ ઊંચા થવાની જરૂર નથી આપણે આમ ઊંચા થઈએ વિસ્તરવાનું એટલે એક ધારો કે બેંક છે તો એક નેશનલ બેંક બનાવવાનો મારો કોઈ દિવસે એવી કોઈ મને આમ પ્રેરણા થઈ નથી પણ મને એમ થાય કે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે મહિલાઓની બેંક હોય તો આમ આમ જેટલા પ્રસરીએ એ સારા એટલે ધ ચેલેન્જ ટુડે આઈ થિંક હાઉ ટુ રિમેન સ્મોલ એન્ડ યટ બી અ બિગ ફોર્સ ગુડ વર્ક તે આપણી પાસે જવાબ નથી પણ ખરેખર શોધવાનું આ છે જીવનમાં એવો કોઈ રંજ બેન રહી ગયો છે આપણે આઠમા દશકમાં લગભગ પૂરો થવામાં છે ત્યારે એવો કોઈ રંજ રહી ગયો કે હજી થોડુંક આટલું થઈ જાય તો ખોટું નહીં એમ એટલે મારા પતિ બહુ છે તો વહેલા ચાલી ગયા એમ મને લાગે છે એમને નહોતું જવું જોઈતું કારણ કે મારા અમે સાથે ક્લાસમાં ભણતા હતા અને એ મારા સાથીદાર ખરેખર તો એ જ હતા એટલે એ ખાલી પણ લાગે પણ મને સમજાવું છું કે આ કામને અર્થે જ અમે પરણ્યા હતા અને જ્યાં સુધી હું આ કામ કરું છું ત્યાં સુધી એ મારી સાથે છે અને એમનું સૂત્ર હતું કે દરેક વસ્તુનો એક સમય હોય છે એમને એમનો સમય એવો બિલાબેન આટલી આપણી સરસ મજાની સંવાદ યાત્રામાં કોઈ એવો સંદેશો જે આપ બહેનોને એવો આપવા માંગતા હો કારણ કે આપનું કાર્ય પોતે જ એક સંદેશ છે પણ તેમ છતાં આજના બહેનો અને ખાસ કરીને આજની યુવતીઓ વાતે વાતે નાની વાતમાં નિરાશા આપણે રોજ છાપું વાંચીએ અને એક કિસ્સો સાંભળીએ કે એમણે પોતાનો દેહ છોડી દીધો પંખે લટકી જવું એટલું બધું સરળ બન્યું એક નાનો નકાર થાય જાગરણમાં જવાની ના પાડી અને યુવતીએ આત્મહત્યા કરી આટલી નાની વાતોમાં પણ આપણે આપણી આવડી મોટી ભેટ જે ઈશ્વરે આપી એને આમ હોમી દેતા અચકાતા નથી તો એવો કોઈ સંદેશો આપ બહેનોને જો આપો કુટુંબમાંથી કે એમાંથી જેટલી આધ્યાત્મિકતા વધે તો એટલો આપણે વધારે સહિષ્ણુ પણ થઈ શકીએ ને બધું જ આપણા હાથમાં નથી હોતું ને હોય તો શું ના હોય તો શું એવું કંઈક આપણને સમજણ પેદા થાય એવા સંસ્કારો આમ તો આસપાસ પડેલા છે આપણે બહુ મુશ્કેલ નથી પણ બીજું બહેનોને મારે કે ખાસ કરીને જે આધુનિક જે ફેમિનિસ્ટ બહેનો અથવા તો એ ફેમિનિઝમના એમાં છે તે વિચારોમાં રંગાયેલી કે ઘરકામ અને માતૃત્વ એ બોજો નથી એ ખરેખર તો બીજી રીતે જોવે જો તમે પાવરની ભાષામાં કહેતા હો તો એ તો મોટામાં મોટા પાવરના સ્ત્રોત છે શક્તિ સ્ત્રોત છે કારણ કે ઘરકામ તમારા હાથમાં અને પછી બાળ ઉછેર બાળકને પેદા કરવાથી માંડીને બહાર લાવવા દુનિયામાં બહાર લાવો ને એને મોટું કરવું તે કેટલું જબરજસ્ત પાવર છે તો એ પાવરનો બહુ સારો ઉપયોગ કરે એને જો બોજ માનીને બેસી રહીએ તો પછી આપણે આપણી જાતને છે ગુલામ બનાવતા જઈએ ને આપણે જો આપણી જાતને ગુલામ સમજતા હોઈએ અથવા તો બોજાની અંદર દબાયેલા સમજતા હોઈએ તો પછી બીજા તો આપણો લાભ લેવાના છે તો બીજા બી આપણને પછી ઠેસ મારીને ગુલામ તરીકે જ વર્તન આપશે એટલે એ પોતાની જે પોતાની જે સ્વશક્તિ છે ને એને પારખે અને એને સમજીને વિકસાવે બેન આપણે મને એમ લાગે છે કે આપનો સંદેશો શાસ્ત્રોએ એમ કહ્યું કે શક્તિ રૂપે અને સંસ્થિતા પણ આપણે જ સ્વીકારવું પડશે કે હું શક્તિ છું અને મારામાં એક અપાર શક્તિ
નો ભંડાર ભર્યો છે અને દુનિયાની કોઈ જો ઉચિત ભવિષ્ય કોઈ હોય તો તે સ્ત્રીઓ છે સ્ત્રીઓ છે એમાં તો કોઈ શંકા જ નથી કારણ કે જગત નું નિર્માણ નું કાર્ય જગત નિયંતા એ પણ એમના હાથમાં બહુ બહુ ભાવપૂર્વક કદાચ સમજી વિચારીને શું બરાબર છે એટલે એટલી મોટી જેની પાસે અપાર શક્તિ છે એને પોતાની જાતને નીચી માનવાની આવશ્યકતા જરા પણ નથી ગમે તેવા પરિબળો હોય અને એનું એક બહુ જીવતું જાગતું ઉદાહરણ એ આ બે કલાકની આપણી યાત્રામાં આવતી પેઢી માટે અને આ પેઢી માટે અમે મૂકી શક્યા મને ખ્યાલ છે બેન કે ઇલાબેન ભટ્ટ સાથે વાત કરવાનું હિલેરી ક્લિન્ટનને પણ ગમતું હોય અને રાષ્ટ્રના અનેક લોકોને એવી ઈચ્છા હોય કે બેનના વિચારો જાણીએ ત્યારે આપ અમારી વચ્ચે અહીંયા પધાર્યા અને દીર્ઘ સંવાદમાં જે નિરાત જીવની ગોષ્ઠી કરી તે બદલ હું અહોભાવ વ્યક્ત કરું અને પ્રાર્થના કરું કે આપનું દીર્ઘાયુષ્ય બહેનોની જ આ સેવા નામની સંસ્થાની સેવામાં બહુ દીર્ઘાયુષ્ય વીતે એવી હું જગતની અંતરને પ્રાર્થના સાથે અહોભાવ વ્યક્ત કરું નમસ્કાર બેન આપનો ખૂબ ખૂબ આભાર મને પણ બહુ આનંદ આવ્યો